मेरा नाम है एसके, यानी कि शक्ति खन्ना, जो खिलाता है सबको गन्ना। एंड आई एम गजेंद्र सिंह। हाँ, गजेंद्र सिंह, जिसके गर्जने से पूरा गांव कांपता है। तुम इस गांव के राजा और राजा है ना, और आप कंस्ट्रक्शन इंडस्ट्री के किंग हो, और जब दो राजा आपस में हाथ मिलाते हैं तो गांव भी शहर में तब्दील हो जाता है। हाँ करेक्ट, तुम ठीक बोल रहे हो। मैं यहाँ पे एक टाउनशिप बनाना चाहता हूँ, इसी प्रोजेक्ट के लिए मैं यहाँ पर आया हूँ। जहाँ तक आपकी नजर जाएगी वो जमीन हमारी हो जाएगी। फैंटास्टिक, लेट्स फाइनलाइज द डील टुडे ओनली। श्योर, आज इस डील को सील करते हैं। बाकी की सारी बातें तो फोन पर हो ही चुकी है। 30% हमारे और 70% आपके। पैसे मेरे, मेहनत तुम्हारी। या गोंचू उधर दे। मुनीम, नहीं नहीं, इसमें 1 करोड़ है। बाकी के 24 करोड़ शाम तक पहुंच जाएंगे। ओके। कितने दिन लगेंगे जमीन को पाने में? 2 महीने। लीगल प्रोसेस में ज्यादा वक्त नहीं जाएगा, क्योंकि मेरा भाई एडवोकेट है और हमारा लीगल एडवाइजर माय ब्रदर भूपत। हाय, इट्स अ डील। उल्टा हो और चल। दया करो, छोड़ी दो, छोड़ी दो मारा वरने, छोड़ी दो कहू छू। हाजी कहू छू जीवली, मानी जा है। आ खेतर ना जमीन ना धनी थवानी माया छोड़ी दे। सुजे आमाने आमा तो तारो धनी ऊपर पहुंची जाए है चोपड़ा प्रमाणे। ना, छोड़ी दो मारा वरने, छोड़ी दो। तो मैं क्या ना पाड़ी छे? हाँ, आर्या कागड़िया ने मरा अंगूठो એટલે વાર્તા પૂરી। ખેતર અમારું અને ધણી તારો। પણ તમે તમને ખેતર દે દેશું તો અમે નોધારા થઈ જઈશું। અમારી પર દયા કરો, છોડી દો મારા વરને। આ બધું ઠીક છે, પણ આ ખેતર રાખીશ ને તો ધણી જતો રહેશે, એનું શું? પછી આ ખેડશે કોણ? હે, શું છે? જો આને રસી છોડી દીધી ને તો આ તારો આ ભીખલો પડશે નીચે ને પહોંચી જશે ઉપર ચોપડા પ્રમાણે। એ જીવી, આ ગામમાં ગજેન્દ્રસિંહ નો હુકમ એટલે સુપ્રીમ કોર્ટ ની ઉપર નો હુકમ, સમજી? જવા દો, દયા કરો કહું છું। તો સમજાય તારા ધણીને કે પ્રેમથી અંગૂઠો મારી દે, તમારે આ બધું કરવાની જરૂર જ ના પડે। નહીં, હું મારો જીવ આપી દઈશ, પણ ખેતર તો નહીં જ આપું। એ તો લે, આપી દે જીવ। Ah!
ગજેન્દ્રસિંહ ની સત્તા ને પડકારી છે. આ દુશ્મની તને ભારે પડશે. ચાલ ચાલ ચાલે ટુણપાટ. આ તારા ભાઈ નું આ ગજેન્દ્રસિંહ ના બાપ નું રાજ છે. જા એને કે રામલા નો પડકાર છે. જા કે જે દિવસે આ રામલા ની અડફેટ ચડી ગયો ને તે દિવસે એનું રામ નામ સત્ય થઈ જશે. ચાલ નીકળ યાથી ભાગ સાલા સુવર. નીકળો ખાલી બંદી જાહે ચોપડા પ્રમાણે માંગો. અરે વાહ, આવી ગયા બધા ટોળું બનીને. તમાશો ચાલે છે, ડુગડુગુ વાગી રહી છે, મદારીનો ખેલ ચાલી રહ્યો છે. અરે ત્યારે ક્યાં ભરાઈ ગયા હતા ઘરમાં ને ગોખલામાં કે જ્યારે આની ઉપર અત્યાચાર થઈ રહ્યો હતો? ક્યાં ભરાઈને બેઠા હતા બધા? અરે એટલું તો વિચાર કરો, આજે આનો વારો છે, આવતીકાલે તમારામાંથી કોઈનો વારો હશે. અરે જરા તો સમજો, જાલીમો કડા કરે છે ચોર જુલમ ને અત્યાચાર. અરે કરગરવાનું બંધ કરો, ઉઠાવો હાથ, કરો પડકાર, કરો પડકાર, કરો પડકાર. મારી ખોપડી હટી ને તો તારો ચોપડો અને તારો હિસાબ હંમેશા માટે બંધ કરી દઈશ, સમજો? એ તું ચૂપ કેમ છે? જવાબ આપ. દાદાભાઈ, અમે ભીખાના ખેતરે અંગૂઠો મરાવવા માટે ગયા હતા, પણ એ પ્રેમથી માન્યો નહીં, એટલે મેં એનો ઊંધો લટકાવી દીધો. અને કામ થઈ જ જવાનું હતું, પણ પણ એટલે વચ્ચે કયું બાણ આવ્યું? પ્રતાપસિંહ નો દીકરો રામલો એ વચ્ચે આવી ગયો ને આખી બાજી ઊંધી વળી ગઈ. તને મેં કીધું તું પ્રેમથી અંગૂઠો લગડાવા, એને ઊંધો લટકાડવાનું નહોતું કીધું. ભૂલી ગયો? કાલે ઇલેક્શન છે અને પેલા ભીખાને જો કોઈએ પોલીસ સ્ટેશનનો દરવાજો બતાવી દીધો તો મુસીબત ઊભી થઈ જશે. જય માતાજી. દાદાભાઈ, હું તમારા માટે ખુશ ખબરી લઈને આવ્યો છું. હા, એ જ ને કે તારી આ ગામમાં બદલી થઈ ગઈ છે. મેં જ તો તારી બદલી કરાવી છે ને મને જ ખુશ ખબરી આપી રહ્યો છે. તારી બદલી આ ગામમાં એટલા માટે કરાવી છે કે તું આ ઘરમાં આવીને અયાશી કરે એ માટે નહીં, સમજો? પણ મારી વાત ધ્યાનથી સાંભળ. આવતીકાલે ઇલેક્શન છે અને એ ઇલેક્શનમાં પહેલી વાર મારી સામે પ્રતાપસિંહ ઊભો છે. માટે ઇલેક્શનના વોટિંગ વખતે પોલીસ બંદોબસ્ત કેવો હોવો જોઈએ એ તને બરાબર ખબર હશે. દાદાભાઈ, તમારે મને આ બધું સમજાવવાની કોઈ જરૂર નથી, કેમ કે હું પણ તમારો નાનો ભાઈ છું. નાનકા, કાળા કામોનું સામ્રાજ્ય જો કાયમને માટે ચલાવવું હોય તો ત્રણ ચીજો હાથમાં રાખવી બહુ જરૂરી છે. એક, કાળા કોટવાળો વકીલ. બીજું, ખાખી વર્દી. અને ત્રીજું, માથે સફેદ ટોપી.
એમ જ નથી થતી જમીદારી. અરે વોટ લઈશ રોકડો અને મોત ઉથારી. જય માતાજી. જય માતાજી. કેટલાય વર્ષો પછી આ ગામમાં આશાનો દીવડો પ્રગટ્યો છે. હું તો મારી માને પ્રાર્થના કરું છું કે યશનો કળશ તમારા માથે જ હોય. પૂજારીજી, ક્યાં સુધી આખું ગામ ગજેન્દ્રસિંહના જુલમો સહન કર્યા કરશે? હા, અરે કોઈએ ને કોઈ આ કામ કરવું જ પડત ને. જોઈએ હવે વિજય કોનો થાય છે, જમીનદારના જુલમનો કે પછી ગરીબ ખેડૂતના પરસેવાના એક એક ટીપાનો. પ્રતાપસિંહ, ઉપરવાળાને ત્યાં ધેર છે, અંધેર નથી. આ ચૂંટણીમાં વિજય તો તમારો જ છે. જય માતાજી. જય માતાજી. જય માતાજી. શું લાગે છે બાપુજી, આ વખતની ચૂંટણીમાં વિજય તમારો થશે એમ? કશું વળવાનું નથી, લખી રાખજો આ વખતે પણ સરપંચ તો એ જ થશે. એક વાત સમજો બાપુજી, આ ગરીબોનો જમાનો નથી, ઈમાનદારોનો જમાનો નથી, રૂપિયાનો જમાનો છે, દોલતનો, ધનનો, પૈસાનો જમાનો છે. માણસ થારે ને તો પૈસાથી આજના દિવસમાં શું નથી ખરીદી શકતો. અરે સમજો બાપુજી, આ ગજેન્દ્રસિંહના ત્રાસમાંથી આ રીતે મુક્તિ નહીં મેળવી શકાય. મારી વાત માનો એકવાર બાપુજી, એકવાર તમે મને માન આપેલા સોગંદમાંથી મુક્ત કરીને જુઓ, શું કરીને દેખાડું છું. એને તો એની જ ભાષામાં જવાબ આપવો પડે બાપુજી, જેવા સાથે તેવા. તો પછી આપણામાં ને એનામાં શું ફરક? હાર જીત તો જોઈ જશે દીકરા, પણ એની એક હતો સત્તા સામે લોકશાહી રીતે પડકાર ફેંકવો જરૂરી છે. એ તને નહીં સમજાય દીકરા. કોણ સમજાવે આમને? અરે ભાઈ, આ ચૂંટણીમાં પેલો ગજેન્દ્રસિંહ જીતી ગયો ને તો. એ તું આવા રવનમાં કોનું નામ લે છે? જોરથી ન બોલ, એનો કોઈ માણસ સાંભળી જશે ને તો પછી તકલીફ થશે. એ આ તો ભલું થયું, આ તો પ્રતાપસિંહ બાપુ ઇલેક્શનમાં ઉભા રહ્યા, નહી તો દર વખતની જેમ. સાંભળો, આ લોકો વોટ ના કરી શકે, એમને વોટ નહીં કરવા દેતા. ને ધ્યાન રાખજે. અમે લોકો વોટ આપીને જ રહીશું. મતદાન કરવું એ અમારો હક પણ છે અને ફરજ પણ છે. હા, સાચી વાત છે. Yeah.
રાકેશ શાની બબાલ થઈ ભઈ લાલ? અરે આ ગજેન્દ્રસિંહ ના ગુંડાઓ સાલા મતદાન રોકવા આવ્યા હતા, બગાડી દીધા સાલાઓને. માલિકને જ? તારા બાપુજીના માલિકને? મારા બાપુજીના માલિક હશે, મારા નહીં. આપણે તો સાચું હોય કરનારા, સત્યની સાથે જ રહેનારા. સત્યની હારે કયા જમાનાની વાત કરે છે ભાઈ? શાનું સત્ય, ક્યાંનું સત્ય, કેવું સત્ય? આ સત્યમેવ જયતેનો જમાનો છે ને, પેલા ગાંધી બાપુજીની સાથે જ ટાઈ ટાઈ ફિસ્ટ થઈ ચૂક્યો છે. ના ભાઈ ના, એવું નથી. હજુ આ દેશમાં ન્યાય છે, સત્ય છે, લોકશાહી છે. લોકશાહી? અરે રાકેશ જરા સમજ, આ દેશમાં લોકશાહી નહીં, રાજાશાહી. પછી કોઈ શાહી ચાલી હોય ને તો ઠોકશાહી ચાલી છે, ઠોકશાહી. આ દેશમાં એક જ કાયદો ચાલે રાકેશ, જેની લાઠી એની ભેંસ. જોયા કર ચૂપચાપ તમાશો, નહીં તો જઈને ઘરમાં બેસ. આ લોકશાહી. રસ્તા વચ્ચે મર્ડર થતા ચાલુ બેસે બળાત્કાર, આ લોકશાહી. અરે નાટક છે ભઈલા, આ બધા નાટક છે. આ ચૂંટણી બૂટણી ફૂટણી ચોરના દીકરા છે સાલાઓ. મને કેને ગલ્લી થી દિલ્હી કે પંચાયત થી પાર્લામેન્ટ સુધી આજે કયો માણસ સાચો માણસ ચૂંટાયો છે બોલને? છે એક પણ નામ? અને તું બહાદુર થઈને લોકો માટે લડવા નીકળ્યો તો ગામ વચાડે કોના માટે? આ ગામ વડાઓ માટે, આ કાયરો માટે, આ ડરપોકો માટે? આ લોકો કરશે, કોણ કરશે વોટિંગ બોલ? કોણ કરશે બોલને? કોણ આપશે વોટ? હું આપીશ વોટ, હું આપીશ વોટ. જોયું રામભાઈ, લોકોમાં આશાનું એક કિરણ હજુ બાકી છે, અને તમે જે ચાહો છો એ જ હું પણ ચાહું છું. રાકેશ, તારા માટેનો પ્રેમ જરૂર છે, આપણા બંનેની મંઝિલ એક જ છે, પણ રસ્તા જુદા છે. તું આશાવાદી છે ને હું વાસ્તવવાદી. ચાલો ભાઈઓ વોટિંગ કરવા, ચાલો ચાલો. તારો રાજકુમાર? અરે પાછી મારામારી કરી અને કુમાનસિંહ ના માણસો ને માર્યા, ખબર પડે છે કઈ? અરે તારા બાપુ ને તારા માથે રહીને મરાવશે આ કપાતર. આ ગજેન્દ્રસિંહ બાપુ ને ખબર પડી ને તો? હા તો ખબર પડે તો પડવા દો, ગજેન્દ્રસિંહ શું ઉખાડી લેવાનો છે? અને હું કોઈના બાપથી એ ડરતો નથી. ભાઈ તું કોઈના બાપથી નથી ડરતો, પણ તારો બાપ ડરે છે એનું શું? કોઈ મહાન માણસે કહ્યું છે કે સત્યના પગલે ચાલનારને કોઈનો ડર હોતો નથી. અરે ડરવું તો એને પડે છે જે ખોટું કરે છે. આજો આજો બાપને શિખામણ આપે જ. અને એ ભાઈ ક્યાં ઉપડી સવારી સવાર સવારમાં? હું તો ચાલ્યો પ્રતાપસિંહ ના વિજય સર્કસ ની તૈયારીમાં. અને તમે તમે પણ જાઓ તમારા માલિક ને ત્યાં, ઉઠામણાની તૈયારી કરવી પડશે ને. દીકરા તને ખબર ન હોય તો કહી દઉં, પરિણામ આવી ગયું ને, ગજેન્દ્રસિંહ જીતી ગયા. હા ને રહી વાત ઉઠામણાની, તો ત્યાં જઈને જો ગામના ચોરે. સમજાતું નથી કે આપણે બધાએ મત તો આ પ્રતાપસિંહ ને આપ્યો, તો પછી આ ગજેન્દ્રસિંહ કેવી રીતે જીતી જાય? હવે સીધી વાત છે, પેલા વોટિંગ બુથ માં પછી મત ગણતરી માં ગફલા કરે છે. શાંતિ રાખો, શાંતિ રાખો ભાઈ. ભાઈ ચૂંટણી છે, હાર જીત તો ચાલ્યા કરે. અને ચૂંટણી હાર્યો છું, હિંમત નથી હાર્યો. અને આમે તમે બધા તો મારી સાથે જ છો ને? હા હા હા. કામવાસીઓ, તમે બધાએ મળી શ્રી ગજેન્દ્રસિંહ બાપુને ફરીથી જીતાડ્યા.
ને સરપંચ બનાવ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. એ જ વિજયની ખુશીમાં આજે ગજેન્દ્રસિંહ તમારા સૌના ભલામણ માટે ગામનો એક સારો વિકાસ થાય એ દ્રષ્ટિથી એક મહત્વની યોજના જાહેર કરે છે. ગામવાસીઓ, હું એસકે સાહેબ સાથે મળીને આ ગામનો શહેરમાં પરિવર્તન કરવા માંગુ છું. આ ગામનો એવો વિકાસ કરવા માંગુ છું કે જેથી આ ગામના લોકોને રોજી રોટી મળે અને પૈસા, અરે પૈસા તો તમે આખા વર્ષમાં ખેતી કરીને જેટલું કમાવ છો ને એનાથી ત્રણ ગણા મળશે. એટલું જ નહીં, સરસ મજાની ટાઉનશીપમાં રહેવા મળશે, સાથે તમારા બાળકો માટે સ્કૂલ કોલેજ આ બધી ફેસિલિટી મળશે. અને એના બદલામાં તમારે આપવાનું છે શું? માત્ર તમારી જમીન. તમને પૈસા આપી તમારી જમીન ખરીદશું. જય કાલી કલકત્તે વાલી, તેરા વચન ના જાય ખાલી, મચ લોગ બજાઓ તાલી. એ જમુરે જી ઉસ્તાદ, ખેલ દિખાયેગા દિખાયેગા, લોગો કો સચ બતાયેગા બતાયેગા. ઓય, આ બધું શું નાટક છે? અરે આ નાટક નથી, નાટક તો એ છે જે તમે કરી રહ્યા છો, લોકોને ખોટા ખોટા ટાઉનશીપના સપના દેખાડીને. હથેળીમાં ચાંદ બતાવે, ઘર ભાંગીને ગામ વસાવે. અરે માલિક મટીને થશો મજૂર, આ દૂતારાઓને કહેશો જી હુઝુર જી હુઝુર. ગજેન્દ્રસિંહ, આ બધું શું છે? અરે આ ફાલતુ. ઓય, તમે લોકો આ બધા ગામના ભોળા ખેડૂતોને રૂપિયા બતાવીને ખરીદવા નીકળ્યા છો? હા, જાણે રસ્તે કા માલ સસ્તે મે. અરે કા તો તમને ખબર નહીં હોય કે જમીન એ તો ખેડૂતની માં છે, માં. અને ખેડૂતના શરીરમાંથી નીકળતા પરસેવાના એક એક ટીપાની કિંમત એક એક લાખ બરાબર હોય છે. અને તમે એની કિંમત આંકવા નીકળ્યા છો, જમીન વેચવા માટે નીકળ્યા છો. અરે દુનિયામાં એક તો એવો દીકરો બતાવો કે જે પોતાની માને બજારમાં વેચવા માટે નીકળ્યો હોય. આ લોકો બોલ્યા કરે અને તમે મુંગા મુંગા સાંભળા કરો છો, માથું હલાવતા હલાવતા. શાબાશ શાબાશ શાબાશ, બહુ પ્રેમ ઉભરાય આવ્યો ગજેન્દ્રસિંહ અચાનક ગામવાળાઓ માટે, છાતી ફાડીને કે પછી આ શહેરવાળા સાહેબની હાજરીમાં પ્રેમ લાગણી ઉન્નતિની રાજશ્રી પ્રોડક્શન જેવી ફિલ્મ બતાવવા આવ્યા છો નહીં? હા હા, બરાબર છે ગજેન્દ્રસિંહ, તમારા ઉપર અમને જરાય વિશ્વાસ નથી. શેઠ, શું નામ છે તમારું? એસકે સાહેબ. અરે ધંધો તો બજારમાં થાય બજારમાં, અને એ પણ વેપારી સાથે. આ ભોળા ભાળા ખેડૂતોને શું લૂંટવા આવ્યા છો? ચાલો ચાલો ચાલો, આ બધા અહીંયા ટોળે વળીને શું ઉભા છો? નીકળો બધા પોતપોતાના કામે, આપણા ઘરમાં દાણા ભરવા આ લોકો નથી આવવાના. ચાલો 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 જી ઉસ્તાદ, બોલો. ખેલ ખતમ ખતમ, માલ ખતમ, મોહબ્બત ખતમ. ચાલ હટા 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 ચાલ 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 ચાલ. થેન્ક યુ. પણ શેના માટે? પેલા દિવસે મારો સાથ આપવા બદલ. હું તો આખી જિંદગી તારો સાથ આપવા તૈયાર છું. તું એક દિવસની વાત કરે છે? ઓ મેડમ, ક્યાં ખોવાઈ ગયા? અરે એમાં તારો કોઈ વાંક નથી. આમાં મને જોઈને બધી છોકરીઓ મારા પ્રેમમાં પાગલ જ થઈ જાય છે. હું કઈ તારા પ્રેમમાં પાગલ નથી. હાથ છોડ મારો. નહીં છોડું. છોડ મારો હાથ. નહીં છોડું. છોડ. નહીં છોડું. મુનિમ કાકા, રામ,
નથી આવતી બેટા? કોઈ કે તો જાગતા રહેવું પડશે ને બાપુજી. આમને આમ નજરની સામે ગામને બરબાદ થતા કઈ રીતે જોઈ શકાય? હા, થાય છે કે આજ ઘડીએ જઈને એ ત્રણેયની છાતીમાં ગોળીઓ ધરવી દઉં. નહીં નહીં દીકરા, નહીં. હિંસા એકમાત્ર રસ્તો નથી, સમજાવટથી પણ કામ થઈ શકે. પણ બાપુ, આ ગજેન્દ્રસિંહ આજ રીતે થાક ધમકીથી બળજબરીથી લોકોના ખેતરો પડાવતો રહેશે. માથા પર બંદૂક તકાયેલી હોય ને બાપુ, ત્યારે સત્યનારાયણની કથા કરવા માટે ના બેસાય, સામે વાર કરાય, પહેલો ઘા રાણાનો કહેવાય. નહીં રામ, નહીં. મેં તને તારી માના સોગંદ આપ્યા છે, એટલે તો બચી જાય છે, નહીં તો ક્યારનો ફેંસલો કરી નાખ્યો તે લોકોનો. ઘુમાન, એક સ્ટારમાંથી તને ત્રણ સ્ટાર અપાવ્યા, તારી અહીં બદલી કરાવી, એનું શું મળ્યું વળતર? આ શરીરનું કડતર અને એક કાળા કોટવાળા તું. આ કાળો કોટ તને અપાવ્યો છે મારા કાળા કામો ઢાંકવા માટે, સમજ્યા મિસ્ટર વકીલ? દાદાભાઈ, હવે તમે ચિંતા ના કરો, મારી પાસે એક આઈડિયા છે. એમ જ નથી થતી જમીદારી, માલ લઉ રોકડો અને મોત ઉધારી. ચાલો ત્યારે હું નીકળું હવે. ગંગા, ખબર છે, ઉપાડો જોઈએ છે ને, જેને તમે ફાડિયાની જેમ બાંધો છો. રેશમા, ઓ રેશમા, ખબર નહીં આજકાલ દીકરી ક્યાં ખોવાયેલી રહે છે, એનું ઘરમાં ધ્યાન જ નથી. રેશમા, બાપુ માટે ઉપાડો લાવ. ગંગા, જ્યારે દીકરી વિચારોમાં ખોવાયેલી રહેવા લાગે ને, ત્યારે સમજી લેવાનું કે હવે મોટી થઈ ગઈ છે, એટલે કે લગ્ન કરવા જેવડી, સમજી? તો શોધવા માંડો મુરતીઓ. હા, જો જોયું કેવી શરમાઈ ગઈ તારી દીકરી લગ્નની વાત સાંભળીને. રેશમા, માનસી, આવ બેટા, આવ. આમ સવાર સવારમાં કંઈ ખાસ વાત છે? ના રે ના, આ તો અમસ્ત જ, મને મારી બહેનપણીની યાદ આવી તો આવી ગઈ. બહુ સારું કર્યું બેટા, બહુ સારું કર્યું. જોને, આ તારી બહેનપણી માટે મૂર્તિઓ શોધવાની વાત ચાલે છે, ના છે તે? બાપુ, હું ક્યાંય નથી જવાની તમને છોડીને. ઓહો, અને મારે કોઈ લગન બગન નથી કરવા. બધી છોકરીઓ પહેલા આવું જ કહેતી હોય છે. માં બાપુ, તમને તો મારા લગન સિવાય કાંઈ સૂચતું જ નથી. ચાલ માનસી, આપણે અંદર બેસી. મન મેં લડ્ડુ ફૂટા. ચૂપ રે, મારે કઈ લગન બગન નથી કરવા, સમજી? એમ તો ના કહી દઉં, તારી સામે તો ના પાડીને. કાકા કાકીને નહીં તો કોને? રાકેશ ને. બાપુજી, કેમ ચોરી પકડાઈ ગઈ? જો આ ચિઠ્ઠી. ચિઠ્ઠી? લવ લેટર, પ્રેમ પત્ર. ઠીક છે ઠીક છે, હવે તારી ઈચ્છા છે જ નહીં લગ્ન, નહીં તો પછી કઈ વાંધો નહીં. ચૂપ રે જે, બાકી લાવ. તને તળાવના કિનારે મળવા બોલાય છે. મને અહીંયા કેમ બોલાવી? કાનો રાધાને યમુના કિનારે શા માટે બોલાવે? પણ રાધાની મરજી પૂછી છે.
દરિયાના મોજા કઈ રીતિને પૂછે કે તને ભીંજાવું ગમશે કે કેમ, એમ પૂછીને ના થાય પ્રેમ. આ રાધાની વાત તો આખું વૃંદાવન જોવે, તો આ કાનાની યાદ કેમ કરે? આ કાનાની બંસરીનો સૂર તું છે, આંખોનું નૂર તું છે, તું મારા દિલમાં છે, મારા શ્વાસમાં છે, મારા જીગરમાં છે, મારી આંખોમાં છે, તું મારા રોમે રોમમાં છે. હું ક્યાં નથી? મારા નસીબમાં. અને એટલે જ તને અહીં બોલાવી છે કે આવી જા મારા નસીબમાં અને સમાઈ જા મારી આંખોમાં સપનું બનીને. આટલો પ્રેમ કરે છે મને? હા, મારા જીવથી પણ વધારે. રાકેશ,
રાકેશ, આજે મારા બાપુ ઘરે મારા લગ્નની વાત કરતા હતા. મને ચિંતા છે કે મારા બાપુ ક્યાંક મારા. તું ચિંતા નહીં કર, હું બેઠો છું ને. બેઠો જ રહી જઈશ. મારા બાપુ મારા માટે છોકરો શોધી કાઢશે. એ પહેલા તું જ આવીને મારો હાથ માંગી લે ને. નહીં રેશમા, હું એવું ક્યારેય નહીં થવા દઉં. બસ મને થોડો સમય આપ. કાલે મારે ફાઇનલ પરીક્ષા છે એટલે હું શહેરમાં જાઉં છું. એક વાર પાસ થઈ જાઉં એટલે સેટ થઈ જાઉં, પછી તારા બાપુ જોડે આવીને તારો હાથ માંગી લઈશ. પણ તું પાછો ક્યારે આવીશ? 2-3 દિવસમાં પાછો આવી જઈશ. પણ કાંઈ નહીં, 2-3 દિવસની તો વાત છે. બે કલાક થવા આવ્યા, હજુ રેશમા ના આવી. માલસી ને ત્યાં જ ગઈ છે ને, આવી જશે હમણાં. બાપુજી આવી ગઈ. લ્યો, તમે નાકની ચિંતા કરતા હતા ને. અરે માનો જીવ છે, છોકરી ઘરની બહાર હોય તો ચિંતા તો થાય જ ને પાછો જમાનો એ ખરાબ છે. માં, મને કાંઈ નથી થવાનું, તું મારી ચિંતા છોડ દે. અને હવે જલ્દીથી પાણી આપ, મને બહુ તરસ લાગી છે. તમે અહીંયા શું કામ પધાર્યા છો? આ શું છે બધું? શું નાટક, શું નાટક માંડ્યું છે તમે? મંદિર. હરે રામ હરે કૃષ્ણ. મુખમાં રામ ને બગલમાં દારૂ. શું બાકો છો તમે? ખાલી? હા, હું ભૂલી ગયો, મહેમાનો આવે ના ઘરે એટલે આપણી આવરૂનો સવાલ છે. શું બોલે છે આ માણસ? ટીવી? હાલો, આપણે ક્રિકેટ જોઈએ. ઠામ ઠામ. ઓરિજિનલ સ્ટીલ છે હા? એ જ તો વિચાર કરું છું કે ખેતીમાં આટલું બધું કેવી રીતે શક્ય છે. હાલો, હજી જોઈએ આપણે, આવો. અરે પણ શું શું મળ્યું ખેતરમાંથી? અને તમે અહીં શું કરી રહ્યા છો? દારૂ મળી છે તારા ખેતરમાંથી, એ પણ ઇંગ્લિશ. શું? હા, દારૂ. 10 કેન દારૂ મળી છે તારા ખેતરમાંથી. કેટલા વખતથી ચાલે છે આ બધું? નહીં 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 નહીં, આ બધું ખોટું છે. મને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યો છે. તારે જે પણ સફાઈ આપવાની છે પોલીસ સ્ટેશનમાં આપજે. અરે પણ મારે કઈ સાંભળવું નથી. ચાલ પોલીસ સ્ટેશન. અરે મારી વાત તો સાંભળો. તમે ધંધો કરે છે, શરમ નથી આવતી તમને? ઉભા રહો અહીંયા, હાલવાનું નહીં. હા, નહીં નહીં, આ ખોટું છે. હા, હળાહળ ખોટું છે. ખુમાન, અન્યાય છે, અત્યાચાર છે. હું આ બધું સહન નહીં કરું. તારે સાબિત કરવું પડશે, પુરાવા આપવા પડશે કોર્ટમાં. હા, એ તો ભૂલી જ ગયો. ન્યાયની દેવીની આંખે તો કાળા પાટા બાંધ્યા છે, એને ક્યાંથી ખબર પડશે સાચું શું છે અને ખોટું શું છે? હા, અને પોલીસ ધારે ને તો કોર્ટમાં સફેદ હંસને પણ કાળા કાગડા સાબિત કરી શકે છે. આ તો નાનકડી વાત છે. તો પણ આ દેશમાં ન્યાય છે, તું બચી નહીં શકે ખુમાન. એની બચવાની ચિંતા છોડો ને તમારે બચવાની ચિંતા કરો. ગંગા કાકી, બચવું છે. હા, બચવું છે તો મારી પાસે એક રસ્તો છે.
આ કાગળિયા ઉપર અંગૂઠો મારીને જમીન અમારા નામે કરી દો. પછી હું સાબિત કરી દઈશ કે કેનમાં દારૂ નહીં પણ ગંગાજળ હતું. ગંગાજળ બરાબર ને ગંગા કાકી? આ તમારા લોકોની મેલી રમત છે અમારી જમીન પચાવવા માટે. એ વકીલ, તમારાથી જે થાય ને એ કરી લો. આ નીચલી કોર્ટમાં તમે તમારું ધાર્યું કરી લેશો પણ અમે ઉપર સુધી જઈશું, કમિશનર સુધી જઈશું, હાઈકોર્ટ સુધી જઈશું અમારી જમીન માટે. આ તો વધારે જ બોલે છે. હા, એટલે તું પણ આ દારૂના ધંધામાં સામેલ છે. તારા રૂપના શવાબમાં શરાબ કરતા વધારે નશો છે. હા, ચાલ અંદર, ચાલ અંદર. અંબાર શરીરમાં લાગી અંગાર. ગજેન્દર, છોડી દે મારી દીકરીને. હાથ જોડું છું તારા. મારી દાદાભાઈ, ડર લાગે છે. હા, બહુ ડર લાગે છે. જા છોડી દે. ગયો. અરે મોટા ભાઈ, મજા પડે છે? હા, મજામાં. સરસ લાગે છે મોબાઈલમાં પણ. હા મોટા ભાઈ, તમે જમીન માટે બાંધ્યું વેર, હવે પીલે છે. જો કોઈને કહેવાની હિંમત કરી છે ને તો આ વિડીયો પુરાવો છે, પુરાવો. અને જો કોઈને કીધું છે ને તો તારી દીકરી વેશ્યા થઈ જશે, અને જો ચૂપ રહીશ તો કોઈ સારા ઘરની વહુ થઈ જશે. ભોપાલ, જમીનના કાગળિયા પર મરેલા બુઢ્ઢાનો અંગૂઠો લગડાવી લે. હા દાદાભાઈ. બાપુ, બાપુ. અરે ભાઈઓ, શંકર કાકા અને દારૂનો ધંધો માનવા મત નથી આવતું ભાઈઓ, માનવા મત નથી આવતું. ચલો ચલો, એ હાલો બગાડ. શું બોલે તું? સાહેબ, માનવા મત નથી આવતું. અરે માનવામાં મને પણ નથી આવતું. માનવામાં હજી પણ નથી આવતું. રેડ તો પાડવી પડે ને. મુદ્દામાલ સાથે પકડાઈ ગયા છે, દારૂ સાથે પકડાઈ ગયા છે, પણ શું કરું? પોલીસ શું ને, કારવાઈ તો કરવી જ પડે. વિશ્વાસ નથી થતો મને. શંકર કાકા જેવા માણસ, મહાન આબરૂવાલા, મેં એમને કીધું તું કે હું તમારા માટે કઈ રસ્તો કાઢીશ. હા, આત્મહત્યા કરવાની કઈ જરૂર ન હતી, પણ કાકાએ પહેલા જ રસ્તો કાઢી લીધો. ના ના, મારા બાપુ. લેવા દે. ના બેટા, ઇન્સ્પેક્ટરની વાત સાચી છે, ઇન્સ્પેક્ટરની વાત સાચી છે.
સાચા ખોટાની ખબર તો સમય આવે પડશે, પણ અત્યારે તો શંકરભાઈની અંતિમ વિધિ કરવાની જરૂર છે. તમારા માટે ખીચડી લઈ આવ્યો છું, જમી લો. મને ભૂખ નથી બેટા, ભૂખ નથી. એ કાકી, ક્યાં સુધી રડ્યા કરશો આમ જ? હા, જીવવું તો પડશે ને. અરે તમારી આ રેશ્માનો તો વિચાર કરો. રેશ્માના માટે તો જીવવું પડશે. એમને આત્મહત્યા નથી કરી. મારા બાપુએ આત્મહત્યા નથી કરી. ઓળખે છે ને મને? શું થયું તું એ દિવસે? શું થયું તું? શું થયું તું મને કે રેશ્મા? મારા બાપુ દારૂ નતા વેચતા, રામભાઈ નતા વેચતા. એમને આત્મહત્યા પણ નથી કરી. એમને એમને મારી નાખ્યા, એમની હત્યા કરી નાખી. એમની હત્યા કરી નાખી. કોણે? કોની વાત કરે છે તું? હા, કોની વાત કરે છે તું? હા, એ દિવસ ઝંઝાવાત પૂરતી હવે આંધી નથી. આ દાનવોને, જાલિમોને ન્યાય અને સત્યની સાથે શું લેવા દેવા? હવે તો આપણે પણ થવું પડશે જેવા સાથે તેવા. અરે આમ ને આમ ચાલશે ને બાપુજી તો રોજ એક રેશ્માની લાજ લૂંટાશે, રોજ એક શંકર કાકા મરશે અને રોજ એક ગંગા કાકી વિધવા થશે. ધીમે ધીમે આખું ગામ વિધવાશ્રમમાં ફેલાશે બાપુજી. દીકરા, દીકરા, આજે મને સમજાયું કે જમાનો બદલાઈ ચૂક્યો છે. અરે બાપુના દેશમાં બાપની નજર સામે દીકરીની ઇજ્જત લૂંટાય છે. ભરી સભામાં દ્રૌપદીના વસ્ત્રહરણ વખતે ધૃતરાષ્ટ્ર તો આંધળો હતો, પણ હું છતિયા કે આંધળો ન બની શકું. દીકરા, દીકરા, આજે તે મારી આંખો ખોલી નાખી છે. જા દીકરા જા, હું તને તારી માને આપેલા વચનમાંથી મુક્ત કરું છું. હા દીકરા, જા જા અને પેલા દુશાસન જેવા ખુમાન અને દુર્યોધન જેવા ગજેન્દ્રને એના કર્મો પ્રમાણેની સજા આપીને આવ. દીકરા જા, દીકરા જા, વિજયી ભવ. ને હવે જમીન આપણા બાપ ની. અરે સીના કરેલા શિકાર ને ગામનું કૂતરું પાછું ખેંચી લઈ જાય એવું કોઈ દિવસે સાંભળ્યું છે? ને સીની બોર્ડમાં આવશે કોણ? શંકર નો ભૂત
કે પછી રેશમા. મોટા ભાઈ. અરે જાનવી, તું તું અહીંયા ને અત્યારે? બેન, તું તો બે દિવસ પછી આવવાની હતી ને? હા, એક્ચ્યુઅલી હું તમને લોકોને સરપ્રાઈઝ આપવાની હતી અને એટલે જ કોલેજમાં બે દિવસની ગુલ્લી મારી દીધી. સાચું કહું ભાઈ, મને તમારા લોકોની ખૂબ જ યાદ આવતી હતી. દેખાતા નથી? એ પંચાયતના કામથી બહાર ગયા છે. બસ આવા જ જોઈએ. આ જમીનનો ઓરિજિનલ દસ્તાવેજ છે, ઘરમાં સાચવીને મૂકી દે. હલો, આ દસ્તાવેજ તમારા બાપના નથી. ભાઈ કોણ છે આ? ચલે મોટા ભાઈ, ગુમાન ભાઈ બચાવો મને. મોટા ભાઈ, એ રામ, છોડી દે મારી બેનને. કેમ 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 કેમ, તમને લોકોને બહુ શોખ હતો ને લોકોની માં બેન દીકરીઓની ઇજ્જતની સાથે રમવાનો? આજે જરા અમારી બેનની સાથે રમી લઉં. ગામની બેન દીકરીઓ સાથે રમો છો ને તમે? આજે તમારી બેનની સાથે રમી લઉં. પોલીસ, કોઈ પણ ચલાકી કરવાની કોશિશ કરી છે ને તો આની ઇજ્જત તો લઈશ જ, પણ સાથે જિંદગી પણ જશે આની. એ કોઈ પણ ચલાકી નહીં. અંદર ચાલ, અંદર ચાલ કહું છું ને, અંદર ચાલ. સાલા બોલો છો? એ તો મારે બોલવાનું હોય તમને બંનેને સાલા. તમે મારા સાળા કહેવાઓ. તમારી બેન સાથે જે કર્યું પછી ફેરા વગરના સાળા. ઓય વકીલ સાહેબ, અમે ગામડિયા, અંગૂઠા છાપ, પણ અંગૂઠો ચલાવતા આવડે. હા ભાઈ, વિડીયો મોકલવા માટે અંગૂઠો ચલાવતા આવડે. તમારી બેન સાથે તમારા રામલાએ જે કર્યું એનો વિડીયો અને કહીને આવ્યો છું મારા માણસને. મોકલી દીધા પછી પણ કીધું છે એને કે 15 મિનિટમાં હું આ બંગલાની બહાર સહી સલામત ના આવ્યો તો આખા ગામના મોબાઈલની ઉપર તમારી બેનની આબરૂ પીરસાઈ જશે. ઓ વકીલ સાહેબ, બહુ શોખ છે ને વિડીયો ઉતારવાનો. પેલી રેશમાના ફોટા પાડવાનો ક્યાં છે? ક્યાં છે? આર્યા, હા આમાં જ છે. બધા બધા જ, હા બધું જ આમાં છે. લવ ઇન્સ્પેક્ટર સાહેબ, લઈ જાઓ ને થાણામાં મને. હા, નથી કરવી FIR, કેસ નથી કરવો મારી ઉપર. શું લખાવશો ત્યાં? હા, તમારા જ ઘરમાં, તમારી જ નજરની સામે, તમારી જ બેનની ઉપર આ રામલાએ કરશો કેસ? ચલ 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 ચલ
રાખો ને, તમારી જ છે. ચલાવો હિંમત હોય તો 15 મિનિટમાં બહાર ના જાવ તો ધજા કરા. ઓ ઇન્સ્પેક્ટર, બંદૂક ચલાવવા માટે જીગર જોઈએ, જીગર જે આવા મરદ જન્મની સાથે જ લઈને આવતા હોય છે. કોઈ દુકાનમાંથી ખરીદી નથી શકાતી, સમજ્યો? આ તોડફોડ કોણે કરી છે? સિંહના ગયા પછી વાઘ બનીને પોતાની જગ્યાનું રક્ષણ પણ નથી કરી શકતા. બકરી બે થઈ જાય છે તમારી. જવાબ આપો, જવાબ આપો. હિંમત કે મારી હવેલીમાં આવી અને મારી લાડકી બેનની ઇજ્જત. કુમાન, લાવ તારી રિવોલ્વર. નહીં દાદા, પણ રામે કંઈ જ નથી કર્યું. અંદર ચાલ. બચી નહીં શકે, છોડી દે મને, છોડી દે. બંદૂકની અણી પર એક સ્ત્રી પર બળાત્કાર ગુજારીને તારી જાતને મરણ કેવડાવે છે તું? તું છી છી રાક્ષસ છે, તું રાક્ષસ. પણ એટલું યાદ રાખજે, હું મરી જઈશ, મરી જઈશ તો પણ તારી મેલી મુરાદ ક્યારેય પૂરી નહીં થાય. અને કાન ખોલીને સાંભળી લેજે, મારા ભાઈઓ, મારા ભાઈઓ તને જીવતો નહીં છોડે. અરે ચૂપ ચૂપ ચૂપ. અહીંયા કોને પરવા છે જીવવાની કે મરવાની? હાલે હાલે હાલે, ગોળી ચલાવ, ગોળી ચલાવ ને. પણ એની પહેલા મારી વાત સાંભળી લે કે હું આ શું કામ કરી રહ્યો છું. આજે હું તમારા લોકોની બધી જ હકીકત જાણી ચૂકી છું. તમે રેશમા જેવી ગામની બે દીકરીઓની ઇજ્જત ઉપર. આજે તો રામ હતો, એની જગ્યાએ જો બીજું કોઈ હોત ને તો શું મોડું રહ્યું હોત તમારું? જાનવી, મોટી કરી છે તારા પર આ હાથ ઉપડતો નથી. પણ રામ એ રામથી દૂર રહે છે. અરે રામ બેટા, તું ક્યારે આવ્યો?
હવે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અરે આ તમારા જમીનના દરેકે દરેક દસ્તાવેજ કાકી. અરે બેટા, અમારા માટે તો તારો જીવ શા માટે જોખમમાં મૂકે છે? અરે તારું આ ઋણ. અરે આ શું બોલી રહ્યા છો કાકી તમે? અરે તમે તમારા માની જગ્યાએ છો ને? આ રામલો જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી આજ પછી કોઈ તમારી સામે આંખ ઊંચી કરીને પણ નહીં જુએ. બસ બેટા, આનાથી વિશેષ બીજું શું જોઈએ મારે? આ કાગળ હું રેશમાને બતાવીશ ને તો એનામાં થોડી કિંમત આવી જશે. હા કાકી. ચાલ હું જલ્દી ઘરે જાઉં. રેશમા, આ તે શું કર્યું? રેશમા, તું મને મૂકીને જતી રહી. રેશમા, તારા વિના દુનિયામાં હવે મારું કોણ? રેશમા. નહીં નહીં કાકી, કાકી આ શું કરો છો? રેશમા કર્યું છે એમ જો તમે કરી નાખશો, તમે પોતાનો જીવ આપી દેશો તો શંકર કાકાના આત્માને શાંતિ કેવી રીતે મળશે? રાકેશભાઈ, શું થયું? તું આટલી ગભરાયેલી કેમ લાગે છે? રેશમાએ પણ જીવ આપી દીધો. કાકી કાકી તમે મારી તમે હિંમત. ગજેન્દ્રસિંહ, તને અને તારા ભાઈઓને હવે હું નહીં છોડું. તારો હિસાબ તો ચૂકતે કરીને જ રહીશ. Yeah.
સાચો ફૂફાડા મારતો તો સાલો. કુમાન લઈ જાય ને લોકઅપમાં ફિટ કરી દે, ત્યાં ને ત્યાં જઈને ખતમ કરી નાખજે. ના મોટા ભાઈ ના, મજા તો ત્યારે જ આવશે જયારે આ જીવતો રહેશે. રોજ રીબાઈ રીબાઈ ને રેશમાની યાદ કરીને ટુકડા ટુકડા જીવો મળશે. એને તો જીવતો રાખવો જ પડશે ભૂપતભાઈ. આને તો હવે હું એવી સજા આપીશ કે જીવતર પણ એને મોતી પત્તર લાગશે. રાકેશ ની કઈ ખબર? ક્યાંય નહીં, ક્યાંય જ પત્તો નથી તારા છોકરાનો. અરે બધી જગ્યાએ હું જાતે જોઈ આવ્યો, એના મિત્રોને પૂછ્યું, ખબર નહીં ક્યાં જતો રહ્યો આ છોકરો. આ તારો દીકરો છે ને? ઓલો ભીખલો મળ્યો, એને કીધું સવારે જોયો, એને ગયો હશે ક્યાંક, આવી જશે, ચિંતા નહીં કર. તમે મને કહો છો કે ચિંતા નહીં કર? હું એની માં છું, મારી જન્મંતી ઓલાદ છે ને, તમે મને કહો છો ચિંતા નહીં કર? હા એમ બી તમને એની ક્યાં ફિકર છે? રાકેશ અને તમે કોઈ વાર સાથે બેસીને વાતચીત કરી છે? તમારા બેના વિચાર એક થયા છે? નહીં. બરાબર છે, બરાબર છે, અમારા વિચાર કોઈ દિવસ મળ્યા નથી, સરખા મોઢે વાત નથી કરી એકબીજા સાથે, પણ એનો અર્થ એ નથી કે મને લાગણી નથી મારા દીકરા માટે. મને ચિંતા છે એની. તમને એની લાગણી છે? એની ચિંતા છે તમને? તો જાઓ અને શોધીને લઈને આવો. જમીન આસમાન પાતાળ એક કરો. મારો રાકેશ મને જોય, મારો રાકેશ મારી પાસે લાવીને દો મને. પેલા દિવસે તો ભાવ ઉડી ઉડી ને મારતો હતો રે. ક્યાં ગઈ તારી હિંમત? બસ ઇન્સ્પેક્ટર, થાકી ગયો આટલો જલ્દી? અરે આ તો મરદની છાતી છે મરદની, અને તારામાં હિંમત હોય ને તો એક વાર મને છોડીને જો, પછી તને બતાવું કે માર કઈ રીતે મરાય. માર માર માર, અરે માર ને માર, ખુમાન માર, અરે ક્યાં જાય છે? અરે માર ને, અરે માર ખુમાન માર, અરે માર, થાકી ગયો થાકી, અરે ક્યાં જાય છે? માલિક, નાના માલિક, કુમાનજી જો થયો આમ કે મડકેલા કૂતરા પાછા પડે છે, ટેન્શન માં દોડો છો તમે? મારો દીકરો શું થયું તમારા દીકરાને? હજી ઘરે નથી આવ્યો. અરે જુવાન છોકરો છે, ગયો હશે ક્યાં મસ્તી કરવા માટે. અરે શહેર થી સવારે આવી ગયો ગામમાં, બધાએ જોયો એને, પછી ખબર નહીં ક્યાં ગુમ થઈ ગયો. એની માં રડી રડીને અડધી થઈ જશે, એટલે તમારી પાસે આવ્યો છું, તમે જ શોધી શકો એને. હું કોણ છું? પોલીસ છો એટલે તો કહું છું. હા પોલીસ નું કામ છે જે વસ્તુ ખોવાઈ જાય એને ગોતીને લઈ આવવાનું, બરાબર? અરે મુનિમજી તમે તો અમારા ઘર જેવા છો. હા રાકેશ તમારો દીકરો છે, પણ મારો તો સાવ નાના ભાઈ જેવો છે, એટલે તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. હું એને જોઈ લઈશ, એટલે હું એને ગોતીને લઈ આવીશ, ઠીક છે? જ્યાં હોય ત્યાંથી હું એને ગોતીને લઈ આવીશ. તમે જાઓ અને તમારા ઘરનાને પણ અમારા નમસ્કાર કહેજો. જાઓ આરામથી. જી માલિક. જય માતાજી. જય માતાજી. ઘરે જઈને રાકેશની માતાજીને કહી દેજે જય માતાજી. તું અહીંયા શું કરી રહી છે? તને મળવા આવી છું. કેમ ના આવી શકું? ઓહો
કોમળ ફૂલોને ક્યારથી અંગારા પર ચાલવાના શોખ જાગ્યા છે? મને કોઈ રસ નથી તને મળવામાં, બસ. પણ મને રસ છે રામ. શું કામ મળવું છે તારે મને? કારણ કહું તો માનીશ? હેય, તારા ભાઈઓ માટે દયાની ભીખ માંગવા આવ્યો ને તો ભૂલી જજે. હા, આ દયા, માયા, શાંતિ, સુલેહ, ભાઈચારો બધું ફાલતુ છે, વાગ્યાત છે, બકવાસ છે. પણ પ્રેમ, પ્રેમ તો સનાતન સત્ય છે ને રામ. પ્રેમ, હા પ્રેમ, જ્યારથી તારી સાથે પહેલી મુલાકાત થઈ ત્યારથી તારી સચ્ચાઈ, તારી ઈમાનદારી, તારી મર્દાનગીના પ્રેમમાં પડી ગઈ છું. ઓ મેડમ, તારી સાથેની મુલાકાત એક માત્ર અકસ્માત હતો, એક્સિડન્ટ, ધૂમધામ, ધડામ, ખલાસ. પણ એ અકસ્માતમાં મારું દિલ ઘાયલ થઈ ગયું, એનું શું રામ? મારો વાંક છે? હા, મેં કહ્યું તો તને એક વાત સમજ, નીકળ હમણાં, નહીં તો તારા ભાઈઓનો ગુસ્સો તારી પર ઉતરશે. તો લે, ઉતાર ગુસ્સો, માર મને. જે મારા ભાઈઓએ કર્યું છે એ બધું જ કરી લે, ઊભી છું તારી સામે. એ બધું કરવું હોત તો તે દિવસે તારા ઘરમાં તારા ભાઈઓની સામે તારા ઓરડામાં જ કરી લીધું હોત. ઓઢ ઓઢ, ચુંદડી ઓઢી લે પાછી. ચુંદડી તો ઓઢી લીધી છે મેં તારા નામની. રામ બેટા, આજે આવતા મોડું થયું નહીં? આજે જરા વધારે કામ હતું બાપુજી. બેટા, કાલે સવારે એસટી સ્ટેન્ડ જવાનું છે, કિશન આવે છે આવતીકાલે, યાદ છે ને બેટા? એ કેવી રીતે ભૂલું બાપુજી. ચાલ ચાલ બેટા, જમી લઈએ. તમે હજી જમ્યા નથી? તારી રાહ શું કરો છો આવી રીતે ભૂખા રે ભાઈ? કઈ, ચાલો 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 ચાલો, પછી ડાયાબિટીસ વધી જાય. જોયું જાનકી, જોયું? આજે તારો નાનકો ભણી ગણીને એન્જિનિયર બનીને આવ્યો છે. અરે, હવે તો લાટ સાહેબ બની ગયો છે, લાટ સાહેબ. આ બધું તો માના આશીર્વાદ અને તમારી તપાસાનું ફળ છે બાપુજી, કે હું મારું સપનું પૂરું કરી શક્યો. બાપુજી, આજ પછી તમારે કોઈ કામ ધંધો કરવાની જરૂર નથી. ઘણા વર્ષોથી મહેનત કરી છે તમે, હવે મારો વારો છે, હું કામ કરીશ. અને મોટા ભાઈ ખેતીવાડી સંભાળશે અને હું બિઝનેસ સંભાળીશ. અને તમે તમે ગામના અંદર સમાજસેવા કરજો. ચાલ ચાલ, બધી વાત જવા દે બેટા, ચા નાઈ ધોઈને તૈયાર થઈ જા અને પછી માતાજીના દર્શન કરી આવજે. અરે ભાઈ, શ્રીફળ લઈને જજે, હો, તારા માટે મેં બાધા રાખી હતી. હા બાપુજી, હું પણ ખેતરે જઈ આવું, જરા મજૂરોને બોલ. ભલે બેટા, ભલે, જા બેટા, જા, તૈયાર થઈ જા. આજે તો તને ક્યાંય નહીં જવા દઉં. આહા, તું અહીંયા શું કરે છે? તારી રાહ જોતી હતી. એટલે તારા માથા પરથી હજુ સુધી પેલું ભૂત ઉતર્યું નથી? નહીં. ઓ શહેજાદી, ઓ રાજકુમારી, રાહ જોવી હોય ને તો હવાની ઠંડી ગાર લહેરખી ની જોવાય, વાવાઝોડાની નહીં. રાહ જોવી હોય ને તો સુખ અને શાંતિ ની જોવાય, ગાંડા તોફાન ની નહીં. રાહ જોવી હોય ને તો જિંદગી ની જોવાય, મારા જેવા કાળ ઝાડ મોત ની નહીં. મોત સુધી, છેલ્લા શ્વાસ સુધી કોઈની રાહ જોવી હોય તો તો જોવાય ને. અને હા, એમાં તો તું મને રોકી નહીં શકે. મનથી તો હું તારી થઈ ચૂકી છું. અને યાદ રાખજે, તને તો હું મારો બનાવીને જ રહીશ.
છસકી ગયું છે, ખસકી ગયું છે, ગાંડી થઈ ગઈ છે, વા પંચક થઈ ગઈ છે તું. હા, ગાંડી તો થઈ ગઈ છું, પૂરી પાગલ થઈ ગઈ છું તારા પ્રેમમાં. હજી અહીં છે ગઈ નથી તું? હા, જ્યાં સુધી તું મારા પ્રેમનો સ્વીકાર નહીં કરે ત્યાં સુધી હું ક્યાંય જવાની નથી. એક કામ કર, અહીંયા જ તારી સમાધિ બનાવી લે. અહીંયા જ, અહીંયા જ, અહીંયા જ. તારો ને મારો સંબંધ ક્યારે શક્ય જ નથી. કેમ કેમ શક્ય નથી? શું ખોટ છે મારામાં? વાક શું છે મારો? હા, વાક તારો નથી જાનવી. વાક તારો નથી, વાક તારી કિસ્મત નો છે. એવા જણ સાથે પ્રીત બાંધી બેઠી છે, એવા ઘર પરિવાર સાથે સંબંધિત છે, જે પરિવાર સાથે તારા પરિવારને ચુંદડી ઓઢાડવાનો નહીં, ખાપણ ઓઢાડવાનો સંબંધ થઈ શકે એમ છે. ખાપણ બહુ શોખ છે ને તને મારી ચુંદડી ઓઢવાનો, તો જા જઈને સફેદ સાડલો વસાવ તારી જાત માટે. અરે સમજ, જરા સમજ. જેને આટલી ગાંડી તુર પ્રીત કરે છે ને, પ્રેમ કરે છે ને, એના આખાનો કોઈ ભરોસો નથી. ગમે તે ક્ષણે તારા ભાઈઓના હાથે મારું મોત થઈ શકે એમ છે. કાં તો તારા ભાઈઓનું મોત મારા હાથે લખાયેલું છે, સમજાય છે તને? જીવી શકીશ તારા ભાઈના હત્યારાની પરિણેતર થઈને? જીવી શકીશ એની ચુંદડી ઓઢીને? મંજૂર છે તને? મંજૂર છે, બધું જ મંજૂર છે મને. કોઈ નમાલા નામર્દની પરણેતર બનવા કરતા તારા જેવા મરદની વિધવા બનવું મંજૂર છે મને. પણ જીવીશ તોય તારી સાથે અને મરીશ તોય તારી સાથે જ. જીવા
વ્યાજે પૈસા આપે છે અને ગામના લગભગ તમામ ખેડૂતો એની પાસેથી વ્યાજે પૈસા લીધા છે. અને તું તો જાણે છે ખેતી ની વાત. અરે એકાદ વર્ષ નબળું જાય એટલે હવે આ રકમ વ્યાજ ઉપર વ્યાજ ચડાવતા ચૂકવવાનું ખેડૂતો માટે લગભગ અઘરું થઈ ચૂક્યું હતું. અને આનો લાભ ઉઠાવીને ગજેન્દ્ર આખા ગામની જમીન બળજબરીથી પડાવીને ત્યાં ટાઉનશીપ બનાવવા માંગે છે. નહીં, એની પહેલા તો આજે એની કબર જ ખોદાઈ જશે. તમે જુઓ બાપુજી. મોટાભાઈ, તાકાતથી જ દરેક પ્રશ્નનું સોલ્યુશન આવે છે. અરે આનું સોલ્યુશન તો બુદ્ધિથી પણ આવી શકે છે. એટલે? અરે મોટાભાઈ, દુનિયામાં એવો કોઈ પ્રશ્ન નથી કે જેને ઉત્તર ના હોય. શાંતિથી વિચારીએ ને તો આનો પણ સરસ મજાનો ઉકેલ મળી શકે છે. સાચે જ. હા બાપુજી, તમે ગામના લોકોને એકઠા થવાનું કહી દો, બાકી બધું મારા પર છોડી દો. મગના, ગામના ચોરા ઉપર બધા ખેડૂતોને ભેગા થવાનું કહી દે. ગ્રામવાસીઓ, આજે અહીંયા આપણે એટલા માટે એકઠા થયા છીએ કે કંઈક વિચાર કરીને ગજેન્દ્રસિંહના પ્રશ્નનો કંઈક ઉકેલ લાવીએ. બોલ દીકરા. જય માતાજી ગામવાસીઓ. જય માતાજી ગામવાસીઓ. તમારી સાથે જે કંઈ પણ થયું એ બાપુજી મોટાભાઈએ મને વાત કરી. તમારી મુશ્કેલી એ છે કે તમે ખેતીના પાક માટે ગજેન્દ્રસિંહ જોડેથી પૈસા લીધા, એ પણ વ્યાજવા, બરાબર ને? પરંતુ જો એ પૈસા આપણે વ્યાજ સાથે પાછા આપી દઈએ તો શહેરના અંદર ગ્રામીણ બેંકના અંદર મેનેજર મારો મિત્ર છે, એની મદદથી આપણે લોન લઈને આ પ્રશ્ન ઉકેલ લાવી શકીએ છીએ. એના માટે પ્રોસેસમાં કંઈ નહીં, તમારી પાસે તમારી જમીનના કાગળ છે ને? બસ એ કાગળિયા પર હું લોન લઈ લઈશ. અને એનાથી બે ફાયદા થશે. એક કે તમારા કાગઝાત બેંકના અંદર સુરક્ષિત રહેશે, અને બીજું કે એ પૈસાથી તમે તમારા ચક્રવૃદ્ધિ વ્યાજથી પણ મુક્ત થઈ જશો. અને જ્યારે એ કાગરે બેંકમાં હશે તો ગજેન્દ્રસિંહ જોર જબરદસ્તી કરીને કાગરે કેવી રીતે લઈ શકશે તમારી પાસેથી? એટલે આપણી સમસ્યાનું સમાધાન આપણી જમીનના કાગડિયા બેંકમાં, એટલે ગજેન્દ્ર આપણું હું તોડી લેવાનો. અરે ભઈલા, બધાનો અંગૂઠા મરાવી દઈશ. મારશો ને? હા હા હા, તૈયાર છો ને? કરો કંકુરો. કિશન, આ માત્ર જમીનના કાગળિયા નથી, આખા ગામનું ભવિષ્ય તારા હાથમાં સોંપું છું. સલામત રીતે ને પહોંચાડજે. મોટાભાઈ, તમે જરા પણ ચિંતા ના કરશો, આ કાગળિયા અહીંથી સીધા બેગના ટેબલ ઉપર જઈને પડશે. વાહ, બાપુ. હા દીકરા. હવે આપણું ગામ ગજેન્દ્રસિંહના ભરડામાંથી મુક્ત. આપણા કિશનિયાએ રસ્તો કાઢ્યો બાપુ. અરે શહેરમાં મોકલ્યો, સાર્થક કરી બતાવ્યું એને. બહુ ખુશ છું બાપુ. આજે
શાબાશ, આખા ગામમાં એક જ સમજદાર માણસ છે તું, જે આ ગામ લોકોનું ભલું ઈચ્છે છે. અરે આ તો બધી ભોળી પ્રજા, અને એમને અવડે માર્ગે દોરે છે પેલો રામ. ડાઈ સાસરે જાય નહીં અને ગાંડીને શિખામણ આપે. અરે એટલું પણ નથી સમજતો કે આ ગામનો વિકાસ થશે, ગામના લોકોને રોજગાર મળશે, આ ગામ સમૃદ્ધ થશે અને એક દિવસે આ ગામ સ્વર્ગ બનશે જેનો જશ મળશે તને. જોયું ભાઈઓ, એમ જ નથી થતી જમીદારી, આને કહેવાય સમજદારી. 25 કરોડ પણ મારા અને જમીન પણ મારી. તો એ જ પૈસાથી કામ શરૂ કરી દઈએ ને, એસકે ની શું જરૂર છે? મહેનત કરી આપણે ને લાભ લઈ જાય એસકે. હા, આને કહેવાય સમજદારી. પણ આગળ પૈસાની જરૂર પડશે ત્યારે શું? પૈસાની તો જરૂર પડશે, પણ એ પહેલા એસકે ને આપણી જરૂર પડશે. એ કેવી રીતે? હમણાં ખબર પડશે. હા બોલો ગજેન્દ્રસિંહ, ક્યાં ખબર હે જમીન કી? જમીન તો આપણા કબજામાં છે, પણ 50 કરોડ વધારે લાગશે. 50 કરોડ? ઓર તમારા દિમાગ તો નહીં ખરાબ હો ગયા? સોદા કરતે વખત હમારી ડીલ 25-30 કરોડ કે બીચ મેં તય હોઈ થી. જુઓ, તમારે તો ત્યાં બેસીને વાતો કરવાની છે, અમારી જેમ કામ થોડું કરવાનું છે. એ મિસ્ટર ગજેન્દ્ર, મેં એક બિઝનેસમેન હું. એક બાજુ સોદા તય હો ગયા વો હો ગયા, એક બાજુ રકમ તય હો ગઈ વો હો ગઈ. બિઝનેસ કરના સીખો, બિઝનેસ કરના સીખો. એ મિસ્ટર એસકે, જરા નીચે અવાજે વાત કરવાની. હા, મને ઊંચા અવાજે વાતો સાંભળવાની ટેવ નથી. ઊંચી અવાજ સુનને કી આદત ડાલો ગજેન્દ્રસિંહ? તો સાંભળી લે એસકે, તારા પૈસા આવતી કાલે જ આવીને પાછો લઈ જજે. આપણે હવે કશી વાતની ચિંતા કરવા જેવી નથી. અરે માતાજીની મહેરબાનીથી આપણા બધા કામ સરળ થઈ જવાના. લ્યો આવ્યા. ખૂબ ખૂબ આભાર તમારો ગામવાસીઓ, જે કામ કરવા માટે મને વર્ષો લાગી ગયા એ કામ તમે તમારા હાથે જ કરીને મને સોંપી દીધું. અમારા હાથે? એવું તે કયું કામ? અરે એ જ કામ, તમારી જમીનનું કામ. જમીનનું કામ? લાગે છે કે કોઈ નવી ચાલ લઈને આવ્યો છે તું. મૂરખ તો તું બનાવી રહ્યો છે ગામ લોકોને પ્રતાપસિંહ. તારે ગામ લોકો, હું તો આ પૈસા દાનમાં આપવાનો હતો, પણ પછી મને થયું કે આ જ પૈસાથી આ ગામનો વિકાસ કરું એટલે આ ગામ પણ ઝકાસ થઈ જાય. ત્યારે આ પ્રતાપસિંહ કિશનને મોકલ્યો મારી પાસે તમારા બધાના પેપર્સ લઈને પૈસા લેવા. આ રહ્યા દસ્તાવેજ જેના તમે પૈસા લીધા. ગજેન્દ્રસિંહ, બોલવાનું ભાન રાખજે, નહીં તો. બસ હવે પ્રતાપસિંહ, તમે બાપ દીકરો, હવે આ નાટક કરવાનું બંધ કરો. અરે હવે તમે અમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. હા, અરે તમારા પર આટલો વિશ્વાસ કર્યો અને તમે જ ધક્કો કર્યો. અરે પ્રતાપસિંહ, તમે રાક્ષસ છો, રાક્ષસ. ખબરદાર, જો તમે એક પણ શબ્દ મારા બાપુ વિશે ઘસાતું બોલ્યા છો તો. અને જે માણસે પોતાનું આખું આયખું તમારા બધાના ભલા માટે વિતાવી દીધું એને બહુ સરસ ઇનામ આપી રહ્યા છો તમે લોકો. આજે આટલા બધા સમજદાર થઈ ગયા તમે લોકો, સાચા ખોટાની સમજણ આવી ગઈ તમારામાં, દેવ અને દાનવનો ફરક સમજવા માંડ્યા તમે લોકો. અરે અક્કલના આંધળાઓ, તમે કોની વાતોમાં આવી રહ્યા છો? કોની વાતોમાં? આની, આ ગજેન્દ્રસિંહની. આ માણસ તમને અમારી વિરુદ્ધ ભડકાવી રહ્યો છે, અને પૂછો એને એની પાસે શું સાબિતી છે. જુઓ ગામ લોકો, હવે સાબિતી પણ મારે આપવાની ને પૈસા પણ મારે ગુમાવવાના. વાહ ભાઈ વાહ.
આ લોકોની સાથે? ભાઈ, બાપુજી, મેં જે કાંઈ પણ કર્યું છે ને એ ગામ લોકોની ભલાઈ માટે જ કર્યું છે. વાહ દીકરા વાહ. એટલે હવે ખરા ખોટાની સમજ તું અમને આપીશ એમ ને? એ નાનકા, આ શું કરી રહ્યો છે તું? અરે તને તો અમે લોકો અમારું પેટ કાપીને ભણાવ્યો છે, ગણાવ્યો છે આ દિવસો જોવા માટે. અરે તને તો મારો ભાઈ કહેવાની શરમ આવે છે. ચાલ છોડ બીજી બધી વાતો, આ લોકોને જમીનને કાગળે પાછાવી દે. ચાલ લાવ લાવ. મોટા ભાઈ, તમે ખાલી વિચારો કે આ ગામ એક શહેર બની જશે, લોકોને રોજીરોટી મળી જશે. તમે નહીં સમજો મોટા ભાઈ, આ લોકોના જમીનના કાગળિયા પાછા આપ કિશન. ભાઈ, કાગળિયા તમે આ લોકોને આપી દીધા. ભાઈ, આ તમે ખોટું કરી રહ્યા છો. શું કરીશ તું? જાનકી, મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારા હાથે આ બે નાળી વડે મારે મારા હૃદયના ટુકડાને વીંધી નાખવો પડશે. કિશન પ્રતાપસિંહ, ક્યાં ચાલ્યા તમે આ બે નાળીની બંદૂકને ઉપાડીને? તમારા નાનાને મારવા? એને તો તમારો રામ જ પતાવી દેશે. અને તને હું. બધી તો પૈસાની સગાઈ છે. હા, તારો કેવો ભાઈ કે તને આવો માર માર્યો? અરે ભાઈના નામે કલંક છે, ભૂલી જા આ લોકોને. પણ હા હા, ભૂપત લઈ જા ને એને. બાપુજી, 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 બાપુ. કેવા લખાણા અચરજ દિલ માથાય, લેખ વિધિના કેવા લખાણા અચરજ દિલ માથાય, પ્રભુ તારી લીલા નારી, પ્રભુ તારી લીલા નારી, ના કોઈને સમજાય, ના કોઈને સમજાય, લેખ વિધિના કેવા લખાણા અચરજ દિલ માથાય, લેખ વિધિના કેવલ ખાણા અચરજ દિલ માતા. એ રામ, ગામમાં ઘૂસે છે કેમ? તે અમારા માટે બાકી રાખ્યું છે શું? તમારા જેવા ગદ્દારો માટે
અમારા ગામમાં કોઈ જગ્યા નથી. અરે તારા બાપાએ ઇજ્જતની ખાતર જાન ગુમાવી. અરે અમને કહેતા શરમ આવે છે. આછું તારે નીકળ અહીંયાથી. આ ગામમાં તારો પરછાયો પણ ના પડવો જોઈએ. રામભાઈ, હવે તમારામાં જરાય થોડી કે લાજ શરમ રહી હોય ને તો મહેરબાની કરીને આ ગામમાં પાછા ના આવશો. અરે અમે તો ખેડૂત હતા ખેડૂત, પણ તમે અમને મજૂર બનાવી દીધા મજૂર. જાઓ અહીંથી, જાઓ 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 અહીંથી, જાઓ જાઓ અહીંથી, જાઓ નીકળ અહીંથી, નીકળ તું જાઓ. દુઃખના વાદળ એવા ઘેરાણા વાયરા વેરી થાય હો, વાયરા વેરી લાખ વીતે દં સુખ ના તો પણ દુઃખ ની વેળા ન જાય. ક્યાં જાય છે રામ? મારા બાપુના નામ પર લાગેલા કલંક ને મીટાવવા, આ ગામના લોકોની વિખેરાયેલી જિંદગીને શોધવા, એમનું બધું જ. ગામવાળાઓની જિંદગી, એમની ખુશી જ બધું છે તારા માટે. તો મારા પ્રેમનું શું રામ? પ્રેમ? આ પ્રેમ જ તો સર્વસ્વ હતું અમારા માટે, મારા બાપુ માટે. આ ગામવાળાઓનો દિલમાંનો પ્રેમ આજે બધું જ ખોઈ બેઠા. બાપુ એમનું જીવતર, અને ગામવાળાઓ એમની જમીન, બધું જ બધું જ ખોઈ ગયું. એક વાર તો મારો વિચાર કર રામ. કઈ રીતે વિચાર કરું જાનવી? આજે બધું થયું છે જોયા પછી એ બધાનું દુઃખ ભૂલીને જો હું તારા કે મારા સુખનો વિચાર કરું તો સ્વાર્થી કેવાઉ જાનવી, કાયર કેવાઉ? જઈશ ક્યાં? ખબર નથી જાનવી, ક્યાં જઈશ, શું કરીશ, ક્યારે પાછો આવીશ, કશું જ ખબર નથી. પણ આવીશ જરૂર, આવીશ. આ બધા નહીં, ખોવાયેલી જમીન પાછી આપવા માટે હું આવીશ. તું ભૂલી જા મને. જીવન કેરી નૈયા કોઈની અધવચમાં અટવાય હો, અધવચમાં અટવાય. સપનાઓના મહેલ કોઈના રાખ બળીને થાય હો, રાખ બળીને થાય. અધૂરા આ અરમાનોની અંતે હોળી થા રેશમા. અરે એમ જ નથી થતી જમીદારી, માલ લઉં રોકડો અને મોત ઉધારી. ચામડા ઉતારી નાખો એ ગરીબ મજૂરોના, પછી જોઉં છું કામ કેવી રીતે રોકાય છે. વાત એમ નથી દાદાભાઈ, માણસોની સાથે સાથે મટીરીયલની પણ જરૂર પડશે, અને શહેરમાંથી સપ્લાયરે નવો માલ આપવાની ના પાડી દીધી છે. પહેલા જૂનો હિસાબ ક્લિયર કરો. હા, ને હવે ફંડ ખૂટી ગયું છે, ઉપરથી 2 કરોડની ઉધારી બોલે છે ચોપડા પ્રમાણે. મને માફ કરજો માલિક, 6 મહિનાથી જ્યારથી મારો દીકરો ખોવાઈ ગયો છે ને ત્યારથી મગજ કામ નથી કરતું. દીકરો ખોવાયો છે પણ તું તો જીવતો છે ને. એસકે નો સ્વાર્થ છે એના પૈસા પાછા લેવાનો, અને આપણો સ્વાર્થ છે બધા એના પૈસા ખાઈ જવાનો. એસકે ની બોચી આપણા હાથમાં ફસાઈ છે 25 કરોડમાં, અને એ પૈસા કઢાવવા માટે એણે 150 કરોડનો ફાઇનાન્સર આપણા માટે સામેથી મોકલાવ્યો છે, જે અત્યારે આવતો જ હશે. આ
આરજે. વેલકમ આરજે સાહેબ, વેલકમ. મારી સેક્રેટરી સપના. હાય. આરજે. હાય. આવો આવો બેસ. સપના. મિસ્ટર ગજેન્દ્રસિંહ, આરજે સર ત્યાં સુધી સંબંધો આગળ નથી વધારતા જ્યાં સુધી પ્રોજેક્ટમાં દમ ન લાગે. સો એમની સ્ટ્રેન્થ પ્રમાણે એ પહેલા સાઈડ જોશે અને પછી નક્કી કરશે કે પ્રોજેક્ટ આગળ વધારવો કે નહીં. આઈ વુડ લાઈક ટુ વિઝિટ યોર સાઈટ ફર્સ્ટ. શ્યોર. કુમાન, એમને સાઈટ દેખાડો. હા, આવો સાહેબ. સપના, દાડીના વાળથી વધારે પૈસો ની અક્કલ પણ છે. કિશન આવ. આરજે સાહેબ, આ કિશન છે, એન્જિનિયર છે, આપણી ત્યાં નોકરી કરે છે. હેલો કિશન, આરજે સાહેબને આપણી બધી સાઈડ બતાવો. લેટ્સ મૂવ, લેટ્સ મૂવ, લેટ્સ મૂવ. Excellent. Ooh. Very good. Let's move. Welcome. I hope you have liked the project. You have a class. Fantastic. Yeah. I'm interested. Thank you. Thank you very much. Beso, beso. Please sit, ma'am. Very nice. Good house. ટોટલ 200 કરોડ નો પ્લાન છે, એમાંથી 50 કરોડ અમે લગાવી દીધા છે. ગુડ. તમારા પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કરી શકાય તેવું લાગે છે મને. આઈ એમ ઇન્ટરેસ્ટેડ. તમને બુરું ના લાગે તો એક વાત કહું. જ્યારે તમે અહીંયાથી ગયા ત્યારે તમારો રંગ જુદો હતો અને અત્યારે જ્યારે તમે પાછા આવ્યા ત્યારે તમારો રંગ જુદો છે. એટલે મને જરા ડર લાગે છે. ડર? હા, શાનો ડર? તમે પેલો કાચિંડો જોયો છે? કાચિંડો? કાચિંડો જે ઘડીએ ઘડીએ રંગ બદલતો હોય છે. જ્યારે લીલા રંગના ઘાસમાં હોય ત્યારે લીલો અને જ્યારે સૂકા ઘાસમાં હોય ત્યારે પીળો થઈ જાય છે. પણ નજર સતત એના શિકાર પર હોય છે અને શિકાર એને જોઈને ભાગી ન જાય એટલા માટે રંગ બદલતો હોય છે. વાહ વાહ ગજેન્દ્રસિંહ, વાહ. તમારી નજરને દાદ આપવી પડે, નજરને. વાહ. તમે પેલી સમડી જોઈ છે? સમડી? હા હા. આકાશમાં સતત ઉડાઉડ કરતી, ચકરાવા લેતી સમડી. હા, ચકરાવા લેતી વખતે એની હંમેશા દરેક ક્ષણે નજર નીચે જ ક્યાંક શિકાર શોધતી હોય છે. હા હા, નીચે. હા, શિકાર દેખાણો નહીં કે છપટ મારી. હા, અને શિકાર તૈયાર. પેલો કાચિંડો નીચે લપાતો છુપાતો એનાથી બચવા માટે રંગ બદલતો હોય છે. શિકાર કરવા માટે નહીં પણ શિકાર થવાથી બચવા માટે. એટલે શિકારી તો બંને ખરું ને? શિકારી તો ઓબ્વિયસલી બંને. કોઈક નાનો તો કોઈક મોટો. બિઝનેસમાં પણ એટલી એલર્ટનેસ જરૂરી છે મિસ્ટર ગજેન્દ્રસિંહ. રામ, હમ
છે ગેલેરીમાં? આ અમારી એક ને એક લાડકી બેન છે, જાનવી. તમારી વાત સાચી છે. છેલ્લા 6 મહિનાથી મારી લાડકી બેનને શું થઈ ગયું છે ખબર નથી. આ દુનિયામાંથી એને રસ જ ઉડી ગયો છે અને અમારામાં પણ એને રસ નથી રહ્યો. સાવ નીરસ થઈ ગઈ છે. કેન આઈ ટોક ટુ હર? શું હું કોશિશ કરી શકું છું? ઓફ કોર્સ યુ કેન. વી વિલ બી થેન્કફુલ ઇફ યુ કેન. યા સર. Yeah, well, sure, well, why not? Okay. May I come in? Kaun chho tame? I am Sapna, secretary to RJ. તમારા પ્રોજેક્ટના નવા ફાઇનાન્સ પાર્ટનર. સોરી, એ પ્રોજેક્ટ મારો નથી, મારા ભાઈઓનો છે. આઈ એમ નોટ ઇન્વોલ્વ ઇન ઇટ, ઓકે? ઓ વાવ, સો નાઇસ પેઇન્ટિંગ. શું તમે પેઇન્ટિંગ પણ કરો છો? રંગહીન જીવનની ઉદાસીમાં રંગોનો સંગ, જીવન જીવવાનું બળ આપે છે. અને આ રંગહીન જીવન પાછળનું કારણ પણ આ ચહેરો ક્યાં છે? એ 6 મહિનાથી ગામ છોડીને ચાલ્યો ગયો છે. કેટલો શોધ્યો, કેટલા પ્રયત્નો કર્યા, પણ વ્યર્થ. એના વગર જીવી પણ નથી શકતી, અને એને જોયા વગર મોત પણ નથી આવતું. ધારો કે એ અત્યારે તમારી સામે આવી જાય તો? વોટ? હા, એ અહીંયા જ છે. રામ? ક્યાં છે મારો રામ? શું તમે સાચું બોલો છો? હા, નીચે મીટિંગમાં બેઠેલા આરજે એ જ રામ છે. વોટ? રામ? અદ્ભુત, સુંદર, બ્યુટીફુલ, બ્યુટીફુલ. ક્યા બાત હૈ ગજેન્દ્ર સિંહજી. એકચ્યુઅલી મારે પૂછવું તો ના જોઈએ, પણ કેટલાનું ટોટલ? 35 કરોડ. 35 કરોડ. ઇન્કમ ટેક્સ અને આ મુનિમના ચોપડા પ્રમાણે, બાકી રોકડા પ્રમાણે ગણો તો આની કિંમત 60 કરોડથી ઓછી નથી. આરજે સાહેબ, તો આપણી ડીલ કન્ફર્મ જ ને? તો હું લીગલ પેપર તૈયાર કરું? યા, મોરલેસ તો મેં નક્કી કરી લીધું છે, પણ 2-4 દિવસમાં આપણે મળીએ, ફરી પાછા ટર્મ્સ કન્ડિશન પર ડિસ્કસ કરીએ, શાંતિથી નિર્ણય લઈએ. મારે નીકળવું પડે એમ છે, થોડી ઘણી મારી મીટિંગ પેન્ડિંગ છે, એટલે 2-4 દિવસની વાત હોય તો અહીંયા જ રોકાઈ જાઓ. આપણે બંને એકબીજાને સમજી પણ લઈશું અને ડિસ્કશન પણ કરી લઈશું. હા, અહીંયા મુનિમ સાહેબના રહેવાની વ્યવસ્થા કરો. જાઓ. અત્યારે નહીં. તમે જરાય ચિંતા ના કરો, આ બંગલામાં તમારા માટે તમામ વ્યવસ્થા છે. તમામ વ્યવસ્થા? હા, મહેમાન ખાતરદારીનો મોકો તો આપો. ઓકે. મુનિમ કાકા, હા મેડમ, એક મિનિટ.
અહીં આવો ને, મારે કામ છે. સાહેબ પેલા મહેમાન માટે બધું જ કામ છોડી દો, પહેલા અહીં આવો પ્લીઝ. મુનિમ કાકા આવો જો. અંદર આવો કાકા. પણ બેટા એવું તો શું અર્જન્ટ કામ છે કે મને? કાકા મારે તમારા દીકરા રાકેશ વિશે વાત કરવી છે. રાકેશ? કાકા તમારો દીકરો જીવતો છે. મારો રાકેશ જીવે છે? હા કાકા જીવે છે. સાચું કે છે બેટા? હા. પેલા રાકેશ ને તો આપણા ગોડાઉનવાળા રૂમમાં પૂરી રાખ્યો છે, અને કોઈને એને સુગંધ પણ નહીં આવે. તમે કહો તો પતાવી નાખું એને હમણાં જ. નહીં નહીં નાનકા, એવી ભૂલ નહીં કરતો. કારણ કે સંગ્રેલા સાપને પણ ક્યારેક દુશ્મનનો બાપ બનાવી શકાય છે. દાદાભાઈ, કાકા આપણા ત્યાં જે આરજે બનીને આવ્યા છે હકીકતમાં એ જ રામ છે. હા કાકા, બસ હવે તમે જેટલું બને એટલું ઝડપથી રામને મળો અને એની સાથે વાત કરો. શિકારને કાં તો સંગ્રહી રખાય કાં તો મારી નખાય, પણ આવી રીતે જવા ન દેવાય. સમજતા નથી પોતાની જવાબદારી અને કરવા નીકળ્યા છે જમીનદાર. સમજી ગયો દાદાભાઈ. પેલા રાકેશને શોધીને તો એનો હિસાબ કિતાબ જ પતાવી નાખો. અરે સુખાક સમજે છે, પેલો આરજે અહીંયા છે. 150 કરોડ ના અજગરને છોડીને પેલા સાપોલિયા પાછળ સમય બરબાદ કરવાની કોઈ જરૂર નથી. અરે ગમે ત્યારે આવતો છે. સામેથી એ જ આવતો દેખાય છે. હસતું મોડું રાખો. વેલકમ આરજે સાહેબ, વેલકમ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ભાઈ રાતે કોઈ તકલીફ તો નથી પડી ને? અરે હોય ગઈ, આટલા સરસ મજાના માણસો, આટલું અદ્ભુત આલીશાન મકાન અને આપની કમાલની મહેમાન નવાઝી. થેન્ક યુ વેરી મચ ફોર એવરીથિંગ. વેલકમ. બેસ. હેવ અ સીટ. બેસ. વેલ મિસ્ટર આરજે, મેં મારી પ્રોપર્ટીના બધા જ પેપર્સ લોકરમાંથી લાવવા માટે ભૂપતને ઇન્સ્ટ્રક્શન આપી દીધી. મિસ્ટર ગજેન્દ્રસિંહ, તમારા કબજા હેઠળની તમામ જમીન, તમારી પર્સનલ પ્રોપર્ટી અને તમારી હવેલી બધું જ આરજે સર પાસે મોર્ગેજ મૂકવું પડશે. હે સપના સપના, આ બધી માત્ર ફોર્માલિટીઝ છે, રાઈટ? બાકી આપણા માટે તો ગજેન્દ્રસિંહજીના વેણ જ સૌથી મોટી ગેરંટી છે, રાઈટ? એનીવે ભૂપતસિંહજી, તમે તમારી તરફના કાગળોની તૈયારી કરો અને આપણી તરફના અગ્રીમેન્ટ્સ વગેરે તું બધું તૈયાર કરી લે, રાઈટ? ઓકે. હું 150 કરોડનું ફંડ રિલીઝ કરવા માટે મારા મેનેજરને ઇન્સ્ટ્રક્શન્સ આપી દઉં છું. 50 કરોડના 3 ચેક 2 દિવસના અંતરના વિલ બી ફાઇન સર. હા હા, આઈલ ડુ ધેટ. Yeah, that's done. Gajendra Singh ji. Haan. Sapna ane Bhupat Singh ji bada kagadi ane formalities puri kare. Aa hiya che. Haan. But I feel like
તમારા ગામમાં એક તફરી કરવાની ઈચ્છા થઈ છે. નજરે નિહાળવા માંગુ છું સુંદર મજાનું ગામ. યા સો આઈ કેન મૂવ. યા યા પ્લીઝ. સી યુ સૂન. યા ડુ ઈટ એઝ અર્લી એઝ પોસિબલ. રાઈટ. ઓકે ઓકે. મને વિશ્વાસ હતો એક દિવસ તું જરૂર પાછો આવીશ. આજ ક્ષણની હું કેટલા મહિનાઓથી રાહ જોતી હતી રામ. તારા વિના એક પળ પણ વિતાવવી મારા માટે મુશ્કેલ બની ગઈ હતી. રામ, હવે તો તું મને છોડીને ક્યાંય નહીં જાય ને, ક્યાંય નહીં જાય ને. કરોડો રૂપિયા, આ ગાડી, મને તો કઈ જ સમજાતું નથી રામ. એ તો કિસ્મત નું ચક્કર કહેવાય જાનવી. એ દિવસે હું ગામ છોડીને શહેર જવા નીકળ્યો. કોણ હતો યો? મેરા રાસ્તા ક્યો રોકા હૈ? જી, હું તમને ત્યાં મળ્યો તો રામ હું તમને હોસ્પિટલ લઈ જાઉં છું. તમે ચિંતા નહીં કરતા, તમને હોસ્પિટલ લઈ જાઉં છું. હું હોસ્પિટલ લઈ જાઉં છું. એમને હું તરત હોસ્પિટલ લઈ ગયો અને એસકે સાહેબનો જીવ બચી ગયો. આ એ જ એસકે છે જાનવી, જેની સાથે તારા ભાઈઓએ ગામની બધી જ જમીન અપાવવાની ડીલ ફાઇનલ કરી હતી. આપકો ઠીક લગ રહા હે ના સેઠજી? હા બિલકુલ ઠીક હું. ડેડી, ડેડી, આપ
ठीक तो हो ना? हाँ बेटा बिल्कुल ठीक हूँ, चिंता की कोई बात नहीं है। मैं तो डर गई थी, अगर आपको कुछ हो जाता बेटा, तो मारने वाले से बचाने वाला ज्यादा ताकतवर होता है। बेटी राम है जिसकी वजह से मेरी जान बची है। राम भाई तमारो आभार मानू एटलो ओछो छे। नहीं नहीं अम्मा, आटलो बधो आभार मानवानी जरूर नथी। तुम अगर सही वक्त पर नहीं आते तो वो गुंडे लोग तो मुझे जान से मार ही देते थे। ये तो ऊपर वाले का लाख लाख शुक्र है कि तुम अपना गांव छोड़ के शहर की तरफ आए। नहीं सेठ जी, ऊपर वाले की मेहरबानी से नहीं, आपकी मेहरबानी से मुझे गांव छोड़ना पड़ा। अब मैं कुछ समझा नहीं। हमारे गांव में टाउनशिप बनाना चाहते थे ना आप, एक गलत इंसान के साथ मिलकर। उसी गजेंद्र सिंह ने वो जमीन हथियाने के लिए धोखाधड़ी की है, जबरदस्ती की है हम सभी के साथ, गांव वालों के साथ। मुझे माफ कर देना, तुम्हारे साथ जो कुछ भी हुआ उसका जिम्मेदार मैं हूं। मैंने तो सिर्फ एक बिजनेस डील की थी गजेंद्र सिंह के साथ, उसका सही चेहरा मैं पहचान नहीं सका। अब तो समझ में आ गया है ना आपको? सिर्फ तुम्हारे साथ ही नहीं बल्कि उस हरामी ने मेरे साथ भी धोखा किया है। मेरे 25 करोड़ रुपया वो हड़पना चाहता था। मैंने हमारी वो डील तुम्हारे आपस में हुई थी उसे कैंसिल कर दिया था। मैं 25 करोड़ रुपया वापस लेने जा रहा था। मेरी बात समझिए सेठ जी, ये हमला भी शायद उसी ने करवाया है ताकि आपके 25 करोड़ उसे वापस ना देने पड़े। मुझसे बहुत बड़ी गलती हो गई राम, बहुत बड़ी गलती हो गई। लेकिन मैं तुम्हें वचन देता हूं कि तुम्हारी जमीन तुम्हें वापस दिलाने के लिए मैं अपना पूरा सहयोग दूंगा। इसके साहब ने अपनी भूल समझानी, अने एक घड़ी थी हमारा बनने नो मकसद एक ज हतो, तारो भाई आ गजेंद्र सिंह नी बर्बादी। अमे बन्ने एक प्लान बनाव्यो, अने प्लान मुजब ज इसके साहब नी दीकरी सपनाए मने ट्रेनिंग आपवानी शुरुआत करी। हेलो मैं आई आरजे, आई एम आरजे। हेलो आई एम आरजे। हेलो आई एम आरजे। नाइस टू मीट यू। नाइस टू विजिट। नाइस टू मीट यू। मीट टू नाइस यू। नाइस टू मीट यू। मीट यू। नाइस टू मीट यू। नाइस टू मीट यू। नाइस टू मीट यू। नाइस टू मीट यू। ऑब्वियसली थैंक यू। सॉरी मे आई कम इन? सरस प्लीज मी। मधुज प्लानिंग मुजब चाली रहे हो तो पढ़े देव से। Once upon a time, there was a man whose name. Sorry. Kishan. Kishan. Adhaka baja. Akhuttala. Adhoke baja. Akishan ne toh orkhe chai. કોઈ ના જાણી શકે તમે શું બોલો છો? અરે આ છે, આ છે જેના કારણે આજે હું આ છું। મારા બાપુની, મારા ગામની આ હાલત આ માણસને કારણે થઈ છે, આ માણસને કારણે। એવું બની જ ન શકે, મારું કિશન, મારું કિશન એવું કરી જ ન શકે। તારો કિશન? હા, તું આને કઈ રીતે ઓળખે છે? હું અને કિશન કોલેજમાં સાથે સ્ટડી કરતા હતા, એની સાદગી। અરે કોણ? આજે તને મળવાનો ટાઈમ મળી ગયો નહીં? અરે તારા માટે ટાઈમ કાઢવો જ પડે ને। અરે વાહ, આ તો મેચિંગ, વાહ
મસ્કા મારવાનું બંધ કર અને આ ભણેશની જેમ ભણભણ કર. શું થયું પાછું તને? તું પણ છે ને યાર. અરે હું તારા જેમ પૈસા વાળા ખાનદાનો નથી, તને તો ખબર જ છે મને મારા બાપુજી અને મોટા ભાઈ કેટલી મહેનત કરીને ભણવા માટે મોકલ્યો છે. અરે મારે એમને કંઈક કરીને બતાવવું છે. મેં તને ભણવાની ના નથી પાડી, ફક્ત મારી માટે થોડો ટાઈમ તો કાઢ. લો ભણેશ્રી, બેલ વાગી ગયો, તમારા ભણવાનો ટાઈમ થઈ ગયો. હું જાઉં. હા તો નહીં આવે ને? ના મારે નથી આવું, આજ તો મારે બહાર ફરવા જવાનો મૂડ છે. તું મને લઈ જઈશ? અરે તને ખબર છે આજે કેટલું ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે? અરે તું મને કશી નથી ખબર, તું મને લઈ જઈશ કે હું જાઉં? તો જા. હા હા ઓકે બાય. છોડી નખરાળી ઓ ફેશન વાળી રે, છોડી નખરાળી ઓ ફેશન વાળી રે, તને લઈ જાઉં ફરવાને અમદાવાદમાં, તને લઈ જાઉં ફરવાને અમદાવાદમાં. છોડી નખરાળી ઓ ફેશન વાળી રે, છોડી નખરાળી ઓ ફેશન વાળી રે, તને લઈ જાઉં ફરવાને અમદાવાદમાં, તને લઈ જાઉં ફરવાને અમદાવાદમાં. આજે તારી સાથ માં છોડી નખરાળી ઓ ફેશન વાળી રે, છોડી નખરાળી ઓ ફેશન વાળી રે, તને લઈ જાઉં ફરવાને અમદાવાદ માં, તને લઈ જાઉં ફરવાને અમદાવાદ માં. હે 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 લા લા લા, હે 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 લા 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 લા, હે 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 લા 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 લા. ફ્રન્ટની પાળે તને ફરવા લઈ જાવું, પતંગ હોટલમાં ચાલ તને જમવા લઈ જાવું. જમવું નથી મારે, ફરવું છે અમદાવાદ, જોવા જેવું શું છે બીજું ખાવા. ઓ આલ્ફા મોલમાં શોપિંગ કરશું, પિક્ચર બતાવું પીવીઆરમાં. નખરાળી ઓ ફેશન વાળી રે, છોડી નખરાળી ઓ ફેશન વાળી રે, તને લઈ જાઉં ફરવાને અમદાવાદમાં, તને લઈ જાઉં ફરવાને અમદાવાદમાં. હે 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 હે
કિશન, કિશન, મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. અરે પણ થયું શું? કેમ આમ નાના બાળકની જેમ મોઢું ચડાવીને બેઠો છે? મેં તને કહ્યું ને, મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. તારો કહેવાનો મતલબ છે કે તારા ડેડી માની ગયા? યસ, કાલે ડેડીએ તને ઘરે ચાય પર બોલાવ્યો છે. ખરેખર? હા, મને વિશ્વાસ જ નહીં થતો. એક વાત કહું? બોલ ને. આઈ લવ યુ. આઈ લવ યુ ટુ. આઈ લવ યુ. આઈ લવ યુ ટુ. આઈ લવ યુ. આઈ લવ યુ ટુ. હાય ડેડી. હાય મેરે બેટા, કેસે હો યુ? ફાઇન. ડેડી, યે કિશન હૈ, મેને આપકો બતાયા થા ના? હાં હાં હાં. નમસ્તે સર. હાં કિશન બેટા, બેઠો બેઠો બેઠો. કેસે હો? બસ ઠીક હું સર. હું આપકે બારે મેં ઇસને અચ્છી અચ્છી બાતે કી હૈ. ઇન્જિનિયરિંગ કરતે હો, હોનાર હો. અચ્છા એક બાત બતાઓ બેટા, ઇન્જિનિયરિંગ કરને કે બાદ ફર્ધર સ્ટડીઝ કે લિયે અમેરિકા જાઓગે, ઇંગ્લેન્ડ જાઓગે, ઉધર કી નોકરી કરોગે, વહીં સેટલ હો જાઓગે કે વાપસ આઓગે? નહીં સર, મેં અપને દેશ કો છોડકર કહીં જાના નહીં ચાહતા હું. બલ્કિ મેં શહેર મેં ભી નહીં રહૂંગા. અપને ગાંવ મેં રહેકર પિતાશ્રી ઓર બડે ભાઈ કા સપના પૂરા કરના ચાહતા હું. વેરી ગુડ. કોન સા ગાંવ હૈ તુમ્હારા? મરીડા, એક છોટા સા ગાંવ હૈ. મરીડા? ફિર તો અચ્છી બાત હોગી કે તુમ મરીડા મેં હી રહો, ક્યોંકિ મરીડા કે અંદર મેં એક નયા ટાઉનશિપ બના રહા હું. દેખો બેટા, મેં એક બિઝનેસમેન હું ઓર એક ઇકલોતી બેટી કા બાપ. નો ડાઉટ મેરી બેટી કી ચોઇસ અચ્છી હૈ, લેકિન ક્યા તુમ ઉસે વો સબ દે સકોગે જો આજ તક મેને ઉસે દિયા હૈ? સર, મેં સપના સે બહોત પ્યાર કરતા હું. મેં ઉસકે લિયે કુછ ભી કર સકતા હું. કુછ ભી કર સકતે હો? જી, કુછ ભી. તો ફિર તુમે અપની કાબિલિયત કો સાબિત કરના હોગા. સાબિત કરના હોગા કે તુમ મેરે બિઝનેસ કી દેખભાલ કર સકતે હો કે નહીં. બોલો, તુમે મંજૂર હૈ? મંજૂર હૈ, પર મુજે કરના ક્યા હોગા? મરીડા કી ટાઉનશિપ કે લિયે જો હમે જમીન ચાહિયે, ઉસકે લિયે હમને ગજેન્દ્ર સિંહ કો 25 કરોડ રૂપિયા દિયા હૈ. લેકિન લગતા હૈ કી યે કામ ઉસે હો નહીં રહા હૈ. અગર તુમને વો જમીન હમકો દિલવા દે તો હમ તુમે અપની બેટી કા હાથ સોંપ દેંગે. ક્યા તુમે યે ચેલેન્જ મંજૂર હૈ? સ્વીકાર હૈ મુજે ચેલેન્જ. મેં આપકી બેટી કા હાથ તભી માંગુંગા જિસ દિન ઉસ જમીન આપકે નામ કર દૂંગા. ચેલેન્જ હૈ મેરા. તે ઘડી અને આજનો દિવસ તે પાછો આવ્યો જ નથી. મેં કોલેજમાં એના ફ્રેન્ડ્સને પણ પૂછ્યું, તેઓ કહે છે કે તે ગામડે ગયો છે. અને મારી આંખો એને જોવા તરસી રહી છે. હે ભગવાન, હે નાનકા, તારી જિંદગીની આટલી મોટી ખૂંચવણ તે મારાથી છુપાવી, તારા મોટા ભાઈ થી છુપાવી. અરે એક વાર મારી સામે બોલ્યો તો જાત વેચીને એક નહીં 100 બંગલા ઉભા કરી દે તારી માટે. મારાથી છુપાવ્યું તે. કિશન તમારો નાનો ભાઈ છે? હા સપના, આ છાતીમાં અગ્નિ બળે છે કારણ કે મારો નાનકો છે. એક જ મકસદ રહ્યો તો મારી જિંદગીનો, બસ ગામવાળાઓની જમીનનો એક એક ટુકડો પાછો અપાવવો અને મારા કિશનને એમની માયાજાળમાંથી છોડાવવાનો. અને એ જ દિવસો દરમિયાન જાનવી, મને ખબર પડી કે મારા બાપુનું મોત આત્મહત્યા નહોતી, પણ તારા ભાઈઓએ રચેલું કાવતરું હતું. હત્યા કરી હતી એમણે. એક એક પળની રાહ જોતા રહ્યા. અમારા પ્લાનિંગ મુજબ અમને શંકા હતી, અરે ખાતરી હતી કે તારા ભાઈઓને આ પ્રોજેક્ટ પૂરો કરવા માટે ફાઇનાન્સની જરૂર પડશે. અને આખી માર્કેટમાં એસકે સિવાય એમને કોઈ ફાઇનાન્સ કરી શકે એમ હતું જ નહીં. અને થયું પણ એમ જ. ગજેન્દ્રસિંહ તો ક્યાં, ગામ સે તુમે કોઈ ભી નહીં પહેચાન સકતા રામ. ઓ આઈ એમ સોરી,
રામ નહીં, આરજે. આરજે? હા, આરજે. યાની કે રામ જડેજા. અબ જો કુછ ભી કરેગા, રામ નહીં, રામ જડેજા કરેગા. એક મિનિટ. હેલો મિસ્ટર ગજેન્દ્ર સિંહ, એસ કે બોલ રહા હું. સબર કી હદ હોતી હૈ ગજેન્દ્ર સિંહ, મુજે મેરા પૈસા ચાહિયે. મેં જાનતા હું કે તુમ્હારા બિઝનેસ ઠીક નહીં ચલ રહા, ઇસલિયે મેં તુમે આખરી 15 દિન દે રહા હું. 15 દિન કે અંદર અંદર મુજે મેરા 25 કરોડ રૂપિયા ચાહિયે, નહીં તો કોર્ટ કે જરિયે તુમ્હારી જિતની જાયદાદ હૈ મેં સારી જાયદાદ કો જપ્ત કર લુંગા. અભી તો કામ રોકા હુઆ હૈ, હમ દોનો ફસે હુએ હૈ, ઇસલિયે આપી કો મદદ કરની હોગી. લો કર લો બાત, મદદ ભી હમી કરની હોગી. મિસ્ટર ગજેન્દ્ર સિંહ, મેરે સર્કલ મેં બહોત બડે બડે ફાઇનાન્સર્સ હૈ, અરબપતિ હૈ, કરોડપતિ હૈ, લેકિન એક બાત કે ધ્યાન રહે, વો મેરી તરહ સબ્ર નહીં કર સકતે. મેં તુમ્હારી મદદ કર સકતા હું, ઉનસે ફાઇનાન્સ દિલવા સકતા હું, લેકિન એક કન્ડિશન હૈ કે સબસે પહેલે મુજે મેરા 25 કરોડ રૂપિયા વાપસ ચાહિયે. હા હા, મંજૂર હૈ. ઠીક હૈ, મેં તુમે એક કંપની કે માલિક કા નંબર SMS કરતા હું. માલિક કા નામ હૈ RJ. પર ધ્યાન સે, આદમી બહોત બડા હૈ, પૈસે વાલા હૈ ઓર ઈમાનદાર હૈ. અબ આયા ઊંટ પહાડ કે નીચે, જબ રામ હૈ મેરે સાથ તો હોગા રાવણ કા સર્વનાશ. રામ નો વનવાસ પૂરો થયો જાનવી, હવે તો રાવણ ની લંકા માં આગ લાગશે. કાંતા, કાંતા, જો કોણ આવ્યું છે. મરુલાલ, તું આવી ગયો. આંખો તરસી ગઈ હતી તને જોવા માટે. હવે હવે આંખો મીચાઈ જાય ને તોય પરવા નહીં. નહીં માં, નહીં, આવું ક્યારેય નહીં બોલતી. મારી નજર થી હવે તને ક્યારેય પણ દૂર નહીં જવા દઉં, ક્યારેય પણ નહીં. નહીં કાંતા, આજે એને નહીં રોકતી. હજુ તો એને અધર્મનો નાશ કરવાનો છે. અત્યારે કોઈને ખબર ન પડવી જોઈએ. સમય આવે બધાની સામે આવશે. મારે એક વાર તને મળીને તારા આશીર્વાદ લેવા તા માં. હવે મને જવા દે. આવ્યો છે તો સાથે બેસીને જમીને તો જા. નહીં માં, હજુ મારે ઘણા કામ બાકી છે. હજુ મારે ગજેન્દ્રસિંહની લંકામાં આગ લગાડવાની છે. જ્યારે હું પાછો આવું પછી જમારજે મને તારા હાથે. અત્યારે મને આશીર્વાદ આપમાં. પ્રોપર્ટી મોર્ગેજ મૂક્યાના નોટરાઇઝ એગ્રીમેન્ટ, આ છે પાવર ઓફ એટર્ની, અને આ છે પાર્ટનરશિપ એગ્રીમેન્ટ. ફેન્ટાસ્ટિક. આ બધી માત્ર ફાઇનાન્સ રિલીઝની ફોર્માલિટીઝ કહેવાય, પણ સાહેબ એટલે કે ગજેન્દ્રસિંહના નામના પેલા 3 ચેક્સ રેડી છે ને? યસ સર, 50-50 કરોડના 3 ચેક રેડી છે, ફક્ત તમારી સાઇન જ બાકી છે. વેરી ગુડ, ધેટ્સ ઇટ. માલિક, 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 તમે લાગી ગયા, લૂંટાઈ ગયા, બરબાદ થઈ ગયા. શું થયું? આપણા ગોડાઉનમાં આગ લાગી ગઈ. જી ભાઈ,
પણ રિન્યુ કરાવવાનું રહી ગયું. વોટ? ને હવે નવી ટાઉનશીપની ઇન્સ્યોરન્સના પેપર તો રેડી જ છે ને સર? શીખો શીખો જરા શીખો. હા આરજે સાહેબ, આપણા પેપર્સ રેડી છે, તમારો ચેક રેડી છે, તો પછી ચેક ઉપર સહી કરીને કરો કંકુના. વાય નોટ, વાય નોટ, જેમ બને એમ વહેલું. હા આવો આવો, બેસો બેસો પ્લીઝ. હા, મારા પેપર્સ અને આ તમારા માટેના ચેક્સ. આ પેન. હા લકી પેન. હા, મહત્વની ડીલ હંમેશા હું મારી આ પેનથી જ સાઇન કરતો હોઉં છું, જેવી જેની બિલીફ. વાવ, 50 50 150 crores. લો તમારા 150 કરોડ તૈયાર. એક હાથે લઈએ, એક હાથે દઈએ. શ્યોર શ્યોર. બીજા પેપર્સ? હા શ્યોર. આ તમામ પેપર્સ અને આ તમારા 150 કરોડ ના ચેક્સ. So deal is final. Everything is fine. Going smooth. આ તમારી સાઇન કમાલ છે ને. છેતરપિંડી માટે કોઈ એની નકલ ન કરી જાય એટલા માટે. મોટી ડીલ્સમાં હંમેશા આપણે સાવધાની રાખવી જોઈએ, જે રીતે ઇન્સ્યોરન્સમાં પણ રાખવી જોઈતી હતી. Yeah, insurance. So, congratulations, Sarkar. Yeah, aapde deal finish thai. Yes, sir. So, let's celebrate. Definitely. Yeah. Why not? Yeah.
લાગે છે જવાની તારી, મન લાગે છે જવાની તારી, કેડો માં લચકાણી. જાનવીબેન મને લઈને આવ્યા છે. હા, તમને બંનેને મળવા માટે અહીં લઈ આવી. પણ તું અહીંયા કેવી રીતે? મને તો ગામને ત્રાસમાંથી મુક્તિ નહીં અપાવું ત્યાં સુધી ગજેન્દ્ર તો શું યમરાજ પણ મને મારી નહીં શકે. અને તમે તમે કોને મારી રહ્યા હતા? તમને કઈ ભાન છે? અરે આ રામભાઈ છે, રામભાઈ. રામ, હા બાપુજી,
લે આશુ બાપુજી, આજે તારો જન્મદિવસ છે ને બાપુજી, હું તો ભૂલી જ ગયો હતો. અરે મારા દીકરાનો જન્મદિવસ તો મને યાદ જ હોય ને. લેખ વિધિના કેવા લખાણા અચરજ દિલમાં. દાદાભાઈ, આપણી પાસે તો પૈસા આવી જ જશે. બોપતભાઈએ બેંકમાં તો ચેક ડિપોઝિટ કરી દીધો હશે. 10 મિનિટમાં ઓનલાઈન મની ટ્રાન્સફર. હું પણ ભૂપતના ફોનની જ રાહ જોઈ રહ્યો છું. એ છે. હા બોલ ભૂપત. દાદાભાઈ, આ તો ગજબ થઈ ગયું છે. આ ચેકમાં તો સહી જ નથી. શું વાત કરે છે? બેંકમાં ચેક ભરવા ગયો તો મેનેજરે ચેક પાછો આપ્યો અને એમાં સહી નથી એમ કે છે. કુમાર, પેલા આરજે ના બંને ચેક કાઢીને જો, એમાં એની સહી છે કે નહીં જો. આમાં તો સહી જ નથી ભાઈ. શું વાત કરે છે? સહી જ નથી એવું કેવી રીતે બને? એને તો મારી સામે સહી કરી હતી. લકી પેન. આહા, મહત્વની ડીલ હંમેશા હું મારી આ પેન થી જ સાઈન કરતો હોઉં છું. પેલી સમડી જોઈ છે? સમડી ચક્રાવા લેતી વખતે એની હંમેશા દરેક ક્ષણે નજર નીચે જ ક્યાંક શિકાર શોધતી હોય છે. આ તમારી સાઈન કમાલ છે. છેતરપિંડી માટે કોઈ એની નકલ ન કરી જાય એટલા માટે. છેતરપિંડી દગો મારી સાથે આરજે. દાદાભાઈ, એ ગામ તરફ ગયો છે. હવે તો એને ગમે તે ભોગે પકડવો જ પડશે. અરે આપણી પ્રોપર્ટીના પેપર્સ, કામ લોકોની પ્રોપર્ટીના પેપર્સ બધા જ એની પાસે છે. ચાલો ખતમ કરી નાખીએ એને. આટલી બધી ભીડ. કુમાર, આ ઘર તો પેલા રામનું છે, તો પછી ક્યાં છે પેલો દગાબાજ આરજે? આરજે નહીં, તારો બાપ. લાલચના ચશ્મા તારી સમજણ પરથી હટાવી દેજો. સામે બેઠો છે આરજે. રામ પ્રતાપસિંહ જાડેજા. આરજે. કેમ, ઝટકો લાગ્યો? ઝટકો તો મને ત્યારે જ લાગ્યો હતો જ્યારે તે બાજ અને કાચિંડાની વાત કરી હતી. ત્યારે જ મારે સમજી જવું જોઈતું હતું. પણ એક ભૂલ તો જંગલના રાજાથી પણ થાય. છેતરપિંડીના બાદશાહ શોભતા નથી આ શબ્દો તમારા મોઢે. તમને જાલિમોને નરાધમોને ઈમાનદારી સાથે શું લેવા દેવા? એટલે જ તો બનવું પડે અમારે જેવા સાથે તેવા. છળ કપટ છેતરપિંડીથી જ આ ગામના બધા જ ખેડૂતોના જમીનના દસ્તાવેજો તે હડપી લીધા. તો તારો જ પેત્રો વાપરીને વખત આવે પેલી સમડીની જેમ છપટ મારીને ઝડપી લીધા. બધા જ દસ્તાવેજ તારી જ છેતરપિંડીની રમત આદરીને અને દરેકે દરેક દસ્તાવેજ એના અસલી માલિકો સુધી પહોંચી ગયા છે ગજેન્દ્રસિંહ. અને ઓ ગજેન્દ્રસિંહ, તમારી આલિશાન હવેલી. શું કહેતા હતા તે દિવસે બણગા ફૂંકતા ફૂંકતા? ચોપડા પ્રમાણે 35 કરોડ અને રોકડા પ્રમાણે 60 કરોડ. એ 60 કરોડની તમારી હવેલી એસકેના 25 કરોડના કરજાની સામે ચક્રવૃદ્ધિ વ્યાજની સાથે દસ્તાવેજમાં લખીને આપી દીધી એસકેને. બસ, એસકેની દીકરીના હાથમાં તમે દસ્તાવેજ સોંપ્યા. સપના, એસકેની દીકરી બહુ ચતુર સમજો છો ને તમે પોતાની જાતને. પણ ચતુર કાગડો હંમેશા ઉકરડા ઉપર જઈને બેસે અને તમે લાલચના ઉકરડા ઉપર બેઠા.
દોઢસો કરોડ પરના ચેક પરની સહી અચાનક ગાયબ. કેવી રીતે ભાઈ? જાદુ? ચાઇનીઝ પેન? બિલકુલ તમારા જેવી છે. અભી બોલા, અભી ફોક, અભી લિખા. દો ઘંટે કે બાદ કુછ નહીં દિખા. ફોક. આજે તમારું રાજપાટ ગયું ગજેન્દ્રસિંહ. હવેના નવા રાજા અહીંયાના ધરતી પુત્રો અને એનો આ સરદાર. આજે સાવ રસ્તા પર આવી ગયા ગજેન્દ્રસિંહ તમે. આ ગજેન્દ્રસિંહ એટલો સસ્તો નથી કે કોઈ પણ એને રસ્તા પર લાવી શકે. હવે તો એ જ રસ્તા પર તું અને તારા સાથીદારોની લાશો ઢળશે. એમ જ નથી થતી જમીદારી. હવે તો જમીન લઈશ પાછી અને મોત નહીં રાખું ધારી. આને કહેવાય સમજદારી. એમ જ નથી થતી જમીદારી. હવે નહીં રાખું મોતની ઉધારી. યાદ છે પેલી સંભળી કાચિંડો અને શિકારવાળી વાત? એ ક્યારે કાચિંડાનો શિકાર કરવા ગયેલી સંભળી એ કાંટાળા ઝાડમાં ફસી જાય ને તો પોતે પણ શિકાર થઈ જાય. જોયું ને લાલા, આ મોટો, આ નાનો, આ નાનો આવ્યો ને મોટો ફસાયો. શિકાર રમી લીધો, હવે તો તારો શિકાર કરે છૂટકો. ખબરદાર, હથિયાર મૂકી દો, નહીતર આજે એક સગી બહેનના હાથે એના જ ભાઈનું મોત નક્કી છે. અરે તું તો મારી નાની લાડકી બેન, તું નિર્દોષોનું લોહી વહેડાવનાર, બારકી બેન દીકરીઓની ઇજ્જત આબરૂ પર હાથ નાખનાર ને જીવતા રહેવાનો કોઈ જ અધિકાર નથી, ભલે ને પછી એ પોતાનું લોહી જ કેમ ના હોય. વાહ ગજેન્દ્રસિંહ વાહ, જોઈ લે ઉપરવાળાનો ન્યાય. હવે સમજાયું કોણ શિકારી ને કોણ શિકાર.
પણ ગંજુ, મારી સપના માટે તો મેં આ ગામની આખી દિશાઓ બદલી નાખી. વિચાર કે હવે તારું શું થશે. ભાઈઓ ગુમાવ્યા એનું દુઃખ જરૂર છે, પણ સાથે આજે તે આ ગામને જમીનદારીમાંથી મુક્ત કરાવ્યા છે અને એમને આજે એમનો સાચો હક અપાવ્યો છે રામ. એની ખુશી અપરંપાર છે. હા, તમે લોકો ઠીક છો ને? હા ભાઈ, ઠીક છે. કાશ આ દિવસ જોવા મારી રેશમા જીવતી હોત તો. હા દીકરા, રાકેશ
બાપુ, આ ગામ પર લાગેલા ગ્રહણ અને તમારા નામ પર લાગેલા કલંક ને ભૂસવાનો ઝીલ્યો તમે પડકાર, પૂરો થયો આજે. Yeah.